Danilo. જોખમ આવી ગયું હતું. આંખ ઉઘડી ત્યારે ટેક્સી પુલ પરથી પસાર થતી હતી. પુલની બંને બાજુ દરિયાની ખાડી પર પાણી હતું. વચ્ચે વચ્ચે ઉપસેલી જમીનના ટુકડા ઉપર અગરના સફેદ દાગ દેખાતા હતા. મેં ટેક્સીની બારીનો કાચ ઉતાર્યો. ખાલી હવા મોઢા ઉપર અથડાઈ. ઊંડા શ્વાસ ખેંચી હવા છાતીમાં ભરી. દાદાજી કહેતા, ખાડ્યું એટલે દરિયાએ ઓકેલો પાણી, ઈમાં કાગળના વાણી ન આલે. દાદાજી તીવ્ર પીડા ઉઠી. ગામમાં પહોંચીશ ત્યારે એમની તબિયત કેવી હશે? બેઠા હશે કે સૂતા હશે? હું સુતેલા દાદાજીની કલ્પના કરી શકતો નથી. એ મને હંમેશા કટ્ટા રૂભેલા દેખાય છે, ફોટા જેવું સ્થિર દ્રશ્ય. દાદાજી પાછળ દરિયો. ગઈકાલે મોડી સાંજે હું મારા નેવલ બેઝના હોમ પોર્ટ વિશાખાપટ્ટનમમાં ડ્યુટી પરથી પાછો આવ્યો. રૂમનું બહારનું ઘર તો હતો ત્યાં જ. સેલ ફોનની રિંગ વાગી. બાપુજીનો ફોન હતો. નવાઈ લાગી. બા બાપુના ફોન મોટે ભાગે એ લોકો રાતે સુવા જાય એ પહેલા આવે. હલો, હા હા બાબા. હું મારા પિતાજીને બાપા કહેતો. હરી, ડ્યુટી પર છો? ના, હમણાં જ રૂમમાં આવ્યો. સાંભળ, હું જલ્દીમાં જલ્દી ક્યારે નીકળી શકે? એમના અવાજમાં અસાધારણ ઉતાવળ હતી. અવાજ થોડો ધ્રુજતો હતો, કશું બરાબર ન હતું. શું થયું છે બાબા, કોઈ ઇમરજન્સી છે? બાપાની તબિયત બહુ બગડી છે. 3 દિવસ પહેલા ગામથી વીરજીનો ફોન હતો. વીરજી કાકા મારા બાપુજીના પિતરાય ભાઈ. એમની અમારા ગામમાં રસકસની નાની દુકાન હતી. એણે કહ્યું કે બાપાની તબિયત બગડી છે, શ્વાસ બહુ ચડે છે, બીપી અપડાઉન થાય છે, શુગર પણ વધી ગઈ છે. ડૉક્ટરને બોલાવ્યા હતા, એમણે તરત જ હોસ્પિટલમાં દાખલ કરવા જણાવ્યું છે. બાપા માનતા નથી. મારી બધી શક્તિ હણાઈ ગઈ. ખુરશી પર બેસી ગયો. છાતીમાં ગઠ્ઠા જેવું ભરાયું. થોડા વર્ષથી દાદાજી પર ઉંમરની અસર દેખાતી હતી. શ્વાસની તકલીફ જોઈ હતી, છતાં એ આવા બીમાર પડી જાય એ માની શકાતું ન હતું. છેલ્લે મળ્યા ત્યારે એને કહ્યું હતું, હરી જલ્દી પરણી જા, તારા છોરાઓને દરિયે લઈ જવા છે. અને હવે આમ એકાએક, બેટા તને રજા મળી શકે, ગમે એમ કરીને જલ્દી આવી જા. મને એમની હાલત સારી નથી લાગતી, તને બહુ યાદ કરે છે. બાપુજીએ કહ્યું, તમે ગામ આવી ગયા છો? વીરજીનો ફોન આવ્યો એ રાતે. હું ને તારી બાએ આવી ગયા. અમે પણ બહાને બહુ સમજાવ્યા કે હોસ્પિટલમાં બરાબર સારવાર થાય, ના જ પાડે છે. તું આવીને સમજાવ તો કદાચ તારી વાત માનશે. આમ પણ આમ કરે કઈ કહેવાય નહીં. તું સમજે છે ને શું કહું છું? બાપુજીએ સમજી વિચારીને જ મને હાલી જવા કહ્યું છે. એ જાણતા હતા કે નેવીમાં કારણ વિના રજા મળે નહીં. કદાચ દાદાજીની તબિયત વધારે ખરાબ હતી. ચિંતાની સાથે અપરાધ ભાવ જાગ્યો. જાણે અમે બધાએ દાદાજીને એકલા છોડી દીધા હોય. પિતાજીની બદલી થવાથી એ ઘણા વર્ષ પહેલા નીકળી ગયા હતા ગામમાં. હું કોલેજમાં ભણવા બીજા શહેરમાં ગયો, પછી દેવીમાં જોડાયો. દાદા દાદી ગામમાં જ રહ્યા. પિતાજી એમની સાથે રહેવાનો આગ્રહ કરતા રહ્યા, પણ એ માન્યા નહીં. 2 વર્ષ પહેલા દાદીના અવસાન પછી તો સાવ એકલા થઈ ગયા હતા. એમ છતાં ગામ છોડવા તૈયાર ન હતા. વીરજી કાકા સંભાળ લેતા હતા, પણ એ કેટલું કરી શકે? બાપુજી બહુ કહેતા તો દાદાજી એક જ સવાલ કરતા,
દરિયો હશે બાપુજી બહુ કહેતા કે દાદાજી એક જ સવાલ કરતા ઉમા દરિયો હશે બાપુજીના હાથે હેઠા પડતા મેં લેપટોપમાં ફ્લાઇટ્સની વિગતો જોઈ રાતે 1 વાગે વિશાખાપટ્ટનમ થી હૈદરાબાદ થઈને ફ્લાઇટ હતી વહેલી સવારે અમદાવાદ પહોંચી જાઉં એરપોર્ટ થી ટેક્સી કરી લઉં તો બપોર પછી ગામ પહોંચી શકું મારા સિનિયર સાથે ફોન થી વાત કરી એ પરિસ્થિતિ સમજ્યા એક અઠવાડિયાની રજા મૂકી નીકળી ગયો સવાર ઉભરી ગઈ હતી આકાશ વાદળ છાયું હતું વાદળા હતા કે ધૂળ છવાઈ હતી મન ખરાબ થઈ ગયું અનિશ્ચિતતા ઘેરી વળી હું પહોંચીશ ત્યારે દાદાજી આંસુ મન રોક્યા અમંગળ વિચાર કરવાની જરૂર ન હતી હું પહોંચીશ ત્યારે એ સાચા દરવાજા છે માનશે નહીં તો પણ ફરજિયાત હોસ્પિટલમાં લઈ જઈશું દાદાજીને કશું નહીં થાય થાય જ નહીં પુલ પસાર થઈ ગયો હતો ખાડી પણ પાછળ રહી ગઈ સડકની આજુબાજુ છૂટા છવાયા બાવળિયા ધૂળ સૂકા થળિયા તડકામાં બળેલું ઘાસ થોડે દૂર પવન ચક્કીઓના લાંબા પાંખિયા ધીરે ધીરે ફરતા દેખાયા હું ઘણું અંતર પાર કરી નજીક આવી ગયો હતો છતાં દાદાજીથી હજી ઘણો દૂર હતો ડ્રાઈવરે ટેક્સી સડકની બાજુમાં હોટલ તરફ વાળી હું નીચે ઉતર્યો આખી રાતના ઉજાગરા પછી સુસ્તી લાગતી હતી બહારની હવા ગમી પરિચિત ગંધ ઉઠી કશાકની નજીક આવી ગયાનો ભાવ જાગ્યો હું મારે ગામ આવું ત્યાં દર વખતે એવું આવ્યું પણ આજે ગયું નહીં મારે જે કારણે અચાનક આવવું પડ્યું હતું એનો ભાર મનમાં હતો હું પણ ડ્રાઈવરની પાછળ ખુલ્લી જગ્યામાં ગયો ચા મંગાવી ડ્રાઈવર સિગારેટ સળગાવતો હતો એ ચાર પાંચ વાર આ વિસ્તારમાં આવી ગયો છે અમે સમયસર ઘેર પહોંચી જઈશું સમયસર ટી સુધી પહોંચીશ ત્યારે દાદાજી ચા પીને ટેક્સીમાં બેઠો ડ્રાઈવર આવ્યો નહોતો બાપુજીને ફોન કર્યો ભા ઉઠ્યા જાગે છે કે સૂતા છે એની ખબર જ પડતી થોડી વાર પહેલા ચાર પાંચ ચમચી કાંજી માંડી પીવડાવી ડોક્ટર જોઈ ગયા શું બોલ્યા કશું નહીં બાપા હોસ્પિટલમાં એડમિટ થવા તૈયાર નથી એની સાથે એ સંપર્ક નથી મેં કહ્યું સાંજ સુધી વાર જોઈએ ફરી આવીને મેં સમજાવશે ડૉક્ટર કે બાપાની મરજી ના મરજીનો સવાલ જ નથી કરવું પડે તે કરવું પડે પણ તું આવી જાને પછી નક્કી કરીએ મને સમજાયું નહીં મારી વાટ જોવાનો શું વાત છે બહુ મોડું થાય તે પહેલા બાબા મને લાગે છે કે તમે મારી રાહ ન જુઓ એમને હોસ્પિટલમાં એડમિટ કરી તો આ ઉંમરે આપણે રિસ્ક લઈ શકીએ નહીં ડૉક્ટરની સલાહ પ્રમાણે જ કરવું જોઈએ ફોન પર ખામોશી રહી બાપુજીએ ફોન બંધ કર્યો કે છે બાબા એમનો અવાજ બોલી ગયો હતો ખોખારો ખાઈને સ્વસ્થ થયા બાપા ઘરમાં જ રહેવા માગે છે હા પણ એની આવી તબિયત છે એથી જ કહું છું ડૉક્ટર સવાર સાંજ બે વાર આવે છે ઘરમાં પણ સારવાર બરાબર ચાલે છે તું આવી જા પછી કશું ઠીક નથી લાગતું તમે પણ હિંમત હારી ગયા છો ના ના હિંમત હારવા જેવું શું છે બાપાની ઉંમર એવી છે ને કે બધું વિચારી કરવું પડે તું ચિંતા ન કર બધું બરાબર થઈ જશે તમે એમને કહ્યું હું આવું છું હા શું બોલે સમજાય કે નહીં કોણ જાણે બસ મારી સામે જોતા રહે બહુ જ નબળાઈ આવી ગઈ છે એક કૃશ શરીર ખાટવામાં પડેલો ભાન અને અર્ધભાન સ્થિતિની વચ્ચે પંગળો હતો કદાચ બાપુજી એમને હોસ્પિટલમાં ખસેડવા માંગતા નથી પણ શા માટે મેં આંખો જોઈ ગળામાં ખરખરાટી બંધાઈ
કોઈ સમય દાદાજી નહીં હોય એવી પરિસ્થિતિનું આપેલા ક્યારે વિચારતો નથી. ઘણા વર્ષોથી એમનાથી દૂર રહેવું પડ્યું છે, છતાં એ સતત મારી સાથે જ રહ્યા છે. એક ક્ષણમાં મારું આખું બાળ પણ નજર સામેથી પસાર થઈ ગયું. એ દરિયાના મોજા નીચે ધંકાઈ ગયા છે. હું જોયા કરું છું એમનું માથું પાણીમાંથી બહાર આવે છે અને પછી આખું શરીર. દાદાજી સાથે ફોન પર વાત કરવાની ઈચ્છા મહાન રોગી હું એમને કહેવા માંગતો હતો, હા તૈયાર રહેજો, દરિયે જવું છે ને. દાદાજીએ મને કહ્યું હતું, તને ખબર છે હરી, આપણા બાપ દાદામાંથી કોઈ મર્યા નથી, બધા દરિયામાં હાલ્યા ગયા છે. તને ખબર છે હરી, આપણા બાપ દાદામાંથી કોઈ મર્યા નથી, બધા દરિયામાં હાલ્યા ગયા છે. અમે અમારા ગામના દરિયાના કાંઠે અંજાર બેઠા હતા. એ જગ્યા જૂની જેટીથી થોડી દૂર હતી. માછીમારો સિવાય કોઈ એ બાજુ આવતું નહીં. હું ભીની રેતીમાં ઘર બનાવતો હતો. દાદાજી મારી બાજુમાં પગ લાંબા કરીને બેઠા હતા. એમની ચલમના ધુમાડામાંથી તમાકુની ગંધ ઉઠતી હતી. એ ઘણી વારથી મૌન હતા. હું થોડી થોડી વાર એમને જોઈ લેતો, ઈચ્છતો હતો કે એ પણ રેતીનું ઘર બનાવવામાં મને મદદ કરે. તે દિવસે એ મારી બાજુમાં બેઠા હતા, છતાં જાણે ખૂબ દૂર નીકળી ગયા. એમની નજર દરિયા ઉપર સ્થિર થઈ ગઈ હતી. અમે રોજ સવારે દરિયા આવતા, તૂટેલા ઘરની નાકાની બહાર નીકળતા દરિયા પરથી આવતા પવનની ઝાપટથી મારી આંખ બંધ થઈ જતી, વાળ ફેંદાઈ જતા. હું માથું ઊંચું કરીને દાદાજીને જોતો. એ પૂછતા, થાકી ગયો તેડે?
जो दिमाग थोड़ा एक ऐसा छाबास दादाजी छाबास है कि खुश थे तो इमनो हाथ छोड़ा भी नागल भागतो ये घूम पड़ता हरी ऊपरे मुंह ऊपरे तो सरत मार भी छे दरिया हूँ पहलो बच्चो छुके तुम मुझे मार पकड़ी लेतो दरिया पासे पहुँचवानी बाबत माँ हूँ दादाजी ने हरावानो विचार ज करी शक्त मारे मन दरियो एमना एकला नी अमान थतो अमे आगर चालता घरनी बार पाकी सड़क हती बारगाम थी आवता वाहन ए सड़क पर थी गाम मा प्रवेश था ए बाजू जरा आगर जता बड़ा कापतो त्या नदी हती एना ऊपर पुल बांधो हतो चौमासामा नदी मा पाणी आवे त्यारे एनु वहन पुल नीचे थई ने दरियाने वळतो दरियो पोते पण नदी ने सामे थी मळवा आवतो होय एम भरती वखते थोड़ू पाणी फेलावी आगर आवतो चौमासा पछी थोड़ा समय में नदी सुकाई जती गाम ना छोकरा सुकी नदी में पतंग उड़ाड़ता कबड्डी रमता कोई सांजे हूँ ने दादाजी नदी की धूल में बैसता दादाजी कहता आवी ता कितली नदी उठे ठेकाने दरिया ने मळे छे बिचारी दोड़ी दोड़ी मीठो पानी लई आवे पर दरियो खारो करी मेले इने मीठो पानी सत्तो नथी पछे शू थाय थोड़े दूर जहाज वालो हतो त्यां बे त्रण वाहन बनावानुं काम चालतुं अमे बैठा होईए त्यांथी वाहनना खोखा हड़पी जेवा लागता अपना गाम मां ढींगा वाण बंधाता हरी वाढा लोको वाण बांधवा बहु हुशिया हवे तो सठवारा वाण वालवा बंद थी क्या पछी धंधो साव बेसी क्यो जूनी बांधणी ना वाण नो जमानो क्यो मशीन लागी क्या एक जमाना मां अहींया बांधेला वाण मुलक मुलक नी गोस करता दरिया नी सफर करता बोल गाम में के खाते पीते सुखी लोग पूरी पहली बार बंगला बांधी ने रहता था दादाजी ने लोग गमता नहीं एमना मते गढ़नी बार रहवा गएला लोकोए दरिया नो द्रोह करवा तो दादाजी माटे गढ़ बार ना आखा विस्तार नो मालिक मात्र दरियो हतो અમે પાકી સડક પરથી દરિયે જતા નહીં ત્યાંથી દરિયો થોડો દૂર પડતો નાકાની બહાર નીકળતા સામે આવેલી સાંકળી અને ઉબડખાબડ કેળી પરથી ઉતરી જતા જાડી ઝાકરા અને ખાડા ખડિયામાં થઈને ચાલવું પડતું દાદાજીને કેળી જ પસંદ હતી એ શક્ય એટલા જલ્દી દરિયે પહોંચવા માંગતા અહીંયાથી દરિયાનો મોં મેળાપ જલ્દી થાય મને પણ કેળી ગમતી એનું કારણ એટલું છે કે એ દાદાજીને ગમતી દરિયો દૂરથી દેખાય એ સાથે દાદાજીની ઝડપ વધતી જતી એની ઝડપે ચાલવા મારે લગભગ દોડવું પડતું દરિયાની ભીની રેતીમાં પગ મૂકતાની સાથે જ એ મારો હાથ છોડી દેતા બંડી ઉતારી રેતીમાં ફેંકતા લાંબી લાંબી ડાંભ ભરી પાણીમાં ઘૂસી જતા ઘૂંટણ જેટલા પાણીમાં ઊભા રહેતા પછી જ એમને યાદ આવતું કે હું પણ એમની સાથે આવ્યો છું ઊભો કર્યો ખાવક હું એમના નિમંત્રણની રાહ જોતો હતો અને દોડતો એમની પાસે પહોંચી જતો પાણી મારી છાતી સુધી આવતું સરકતી રેતીથી પગના તળિયામાં ગળી પછી થતી ભરતી હોય તો મોજાની થાપડથી હું પડી જતો દાદાજી ખડખડાટ હસતા મને પાણીમાંથી ઊભો કરવા હાથ આપતા નહીં ભેંસા ખારવાનો છોરો થઈને એક મોજો નથી ખમી શકતો ઊભો થા આવો દરિયા નથી ચાલતા શીખીશ નહીં દરિયાની જીભ ચાલતા શીખીશ નહીં તો મોટો થઈને શું કરીશ ક્યારેક મારા મોઢામાં ખારું પાણી ભરાય છે બે ત્રણ ઘૂંટડા પેટમાં ઉતરી જતા કાંઈ વાંધો નહીં પેટ સાફ આવશે
ઈ આગળ વધી માથુડા પાણીમાં ગરકાવ થઈ જતા એમના ઉપર મોજા ફરી વળતા મારી છાતી બેસી જતી દાદાજી તણાઈ જશે તો હું શું કરી શકું થોડી વારે જરા દૂર ઉછળતા મોજા વચ્ચેથી એમનું માથું બહાર નીકળતું દેખાય શરીર પાણીમાંથી ઉચકાતું મોઢા પરથી પાણી ઝાડકી નાખતા આખા શરીરે પાણીના વેલા હોય તોય ડૂબકી માર એ કહેતા શરૂઆતમાં હું ડરતો તો મારો હાથ ખેંચીને પાણીમાં ફેંકતા હાથ પગ હલાવ ઈ મત આવડે બે ચાર વાર ડૂબાડી દરિયો પોતે તરતા શીખાડે હું થોડું તરતા શીખી ગયો હતો છતાં બહુ આગળ જતો નહીં દાદાજી ઘણા આગળ નીકળી જાય હું એમને પાછા ગોઠા તું અહીં આવ ને હું ઉભો રહેતો દાદાજી મારી મજાક ઉડાવતા ફટ્ટુસ તારા બાપ જેવો બીકણ ન થાજે નગર આપણો મેળ નહીં પડે હરી હું નારાજ થઈ જતો એમને ખબર પડી જતી મોજા વચ્ચેથી મારી પાસે આવતા અમને ઉંચકી દેતા મારો હરી તો ભાતુર છે થોડો મોટો થશે પછી તો મારાથી આગળ નીકળી જશે હું દાદાજીના ખભા પર માથું મૂકતો ઊંડા શ્વાસ લેતો એમનામાંથી દરિયાની વાસ આવતી તમે તો દરિયા જેવા ગંધાવ છો સારો ને મારો હાથ એમના નાક સામે થતો સુંદરતા તમારા જેવી વાસ આવે છે તારામાંથી એ ખારી વાસ આવે છે તું ખારો હું ખારો ને આ દરિયો ખારો અમે પાણીમાંથી બહાર નીકળતા શરીર ઉછવાની જરૂર પડતી નહીં તડકામાં અને પવનથી શરીર સુકાતું એ રેતીમાં બેસતા બંડીના ગજવામાંથી ચલમ અને તમાકુની થેલી કાઢતા હું ભીલી રેતી ખોદતો દાદાજી મારી રમતમાં જોડાતા અમે લાંબી લીક બનાવી દરિયાનું પાણી અમારા રેતીના ઘર સુધી લાવતા પાછા વળવાનો સમય થાય ત્યારે દાદાજી ના છૂટકે ઉભા થતા શરીર પર ચોંટેલી ધૂળ ખંખેર્યા વિના અમે ઘર તરફ પાછા વળતા દાદાજી પગ લાંબા કરી બેઠા હતા ચલમ ધરી ગઈ હતી એમની નજર દરિયામાં દૂર સુધી સ્થિર થઈ ગઈ હતી અચાનક બોલ્યા તને ખબર છે હજી આપણા બાપ દાદામાંથી કોઈ મર્યા નથી બધા દરિયામાં હાઈલા ગયા છે હું એનો અર્થ સમજ્યો નહોતો પરંતુ દાદાજીને ખબર પાડવા માંગતો ન હતો કે હું સમજુ નહીં અમારા વચ્ચે જાણે ખાનગી સમજૂતી હતી એ કે તે હું બરાબર સમજો હું કહું એ એમને બરાબર સમજાય દાદા તમને કોણે કીધો મારા દાદાએ મેં માથું હલાવ્યું એટલું સમજાવ્યું કે મારા દાદાજી દાદાએ એમને કશું કહ્યું હતું અને એ એમણે મને કહ્યું હતું દાદા કંઈએ હું નાનો હતો તઈએ તમે નાના હતા બા હા તારા જેવો તમારે દાદા હતા હોય જ ને કેવડા અમારા જેવડા મેં એક સમયે મારા જેવડા દાદાજીને જોવાનો પ્રયત્ન કર્યો એમને મારી જગ્યાએ ગોઠવા એમની જગ્યાએ એમના દાદા ભા તમારા દાદાને કોણે કીધો એમના દાદાએ દરિયામાં હેલા જાય એટલે એમણે દરિયા સામે હાથ લંબાવ્યો દૂર સુધી આંગળી ચીંધી હાથ હલાવીને હેલા જો સમજાય આ દરિયામાં મેં એમણે ચીંધેલી દિશામાં જોયું એ લોકો એમાં ચાલ્યા ગયા હોય તો ક્યાંક દેખાશે
દરિયો આ હોય કે બીજો કાંઈ ફેર પડતો નથી. મારા દાદા વાણમાં આફ્રિકા ગયા હતા, પાછા ના આવ્યા. દરિયામાં બહુ તોફાન થયો, વાણ તૂટી ગયો. દાદા મેરા વાણમાં ગયા હતા એ બધા દરિયામાં હાલ્યા ગયા. આપણા ગામના ઘણા માણસો દરિયામાં હેલા ગયા છે, ઓસે ચડે પછી પાછા ના આવે. તો પછી એમણે જાવો ન ખપે ને, તો પછી એમણે જાવો ન ખપે ને, પાછા ના આવતા હોય તો જાવો પડે. હરિભો દરિયાલાલ નો સાથ પડે પછી કોઈ ઘરમાં બેસી ન રહે. ખાટલામાં મરવા કરતા દરિયામાં હાલ્યો જાવો સારો. ખારવાના બચ્ચાનો ધર્મ છે, બધાને ખબર હોય દરિયો કામ તારે કામ તાણે, છતાં છાતી ઢીલી ન થાય. જોખમની વાત સાંભળે કે ભેરા બાવડામાં સડ બંધાય જાય. જાઓ એટલે જાઓ, પછી ભલે ને પાછા ના આવે. મેં આંખો ખેંચી દરિયામાં છીર સુધી જોયું. એ બધા દરિયામાં ક્યાં ચાલ્યા જતા હશે? ક્યાંક તો દરિયાનો છેડો હશે, એ છેડે ઉતરી જતા છે, ત્યાં ગામ વસાવી એમાં રહેતા હશે. કદાચી લોકો ત્યાંથી અમને જોતા પણ હોય. બાબા તમારા બાબા એ વાણમાં બેસીને હાઈ લાગે. એમણે કરાચી સુધી બેગ ખેપ કરી વાણવટાના કામમાં ઓટાવી હતી. આપણા બંદરેથી વાણ હાલવા બંધ થઈ ગયા હતા. વર્ષોથી પાણી ભેરી તણાઈ આવતી આટા રેતીના ઢગના ઢગથી બંદરનો બારો પુરાઈ ગયો. પછી વાણ કાંઠે આવી શકતા નહોતા, બહુ છેટે ઊભા રાખવા પડતા. એમ કરતા રહેતે રહેતે અહીંયાથી વાણ હાલવા બંધ થઈ ગયા. મારા બાબાએ વસાયો કે ગામના શેઠિયા જેમ નાનો મોટો ધંધો કરવો. બીજા બંદરે ગયા, ખૂટ ખાધી, દેવો ચડી ગયો, મોઢો બતાવવા જેવો નહોતો. ટૂંકમાં મોટો પાણો બાંધી દરિયામાં હાલ્યા. દાદાજી મૂંગા થઈ ગયા, ઠરેલી ચલમ મોઢામાં ખોસી બેસી ગયા. એ મૂંગા થઈ જાય ત્યારે વાત આગળ વધારવાની જવાબદારી મારી હતી. એ ભા તમે ક્યાં છો દરિયામાં? રોજ તો માથો તા બોલું છું. એ નહી તમારા દાદાજી લોકો જેમ વાણમાં ના નથી ગયો, મોકો જ ન મળ્યો. પણ વાર્તા દરિયામાં આવ્યા જવાની છે ને, એવો નથી કે દરિયામાં જવા સારો વાળમાં જવો કપે. દરિયાને આપણામાં સાચવીએ તો દરિયો પોતે કોમડી હામેથી લેવા આવે. તો જો છે ને કોઈને ખબર નહીં પડે હું એમ 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 હું એક દરિયામાં આવ્યો જઈશ. અમે થોડા દિવસ દરિયે જઈ શક્યા નહોતા, દાદાજીને તાવ આવ્યો. હું રોજ રાતે સુવા જાવ ત્યારે અમને કહેતા કાલ તૈયાર રહેજે. હું સવારે એની પાસે જાઉં ત્યારે સુતા. ખૂબ અશક્તિ આવી ગઈ. 10-12 દિવસે તાવ ઉતર્યો પછી અમે દરિયે ગયા. દરિયે સુધી પહોંચતા તો એ થાકી ગયા. આનો કામ કરશું ભા? મેં પૂછ્યું. કોનો? દરિયાનો. એનો શું કરવાનો છે? આપણે ભા આપણે ઘરે ખણી જઈએ. દરિયાને મેં હા ભાઈ તું એ કેસ કે આને આપણા ઘરે ખણી જઈએ? હા કા આપણે આટલાની દરિયે ના વિશે ક્યાં
इने करे पनि चाहि घर मा जो है वसे तो बात नै है हाल तो दादाजी ने आंख चपक गया हाल तू केस त खड़ी जाई खाओ को कि मारी साथे संबंध थे आदि मने के मुछता दरिया के खेत के जो शहर न तो पर भा आने खणवो के थेली मने की थेली मनो माय तो कोथला मा भरी नाकी है कोथलो कबे मंडी हालवा ओथलो नानो पड़े बा ए दरिया ने मापता होय जेरी नजर जोता है गाडो लिया भी है गाडा भरी खरी जो है ए विचार मने जो जो ई थई सके पण इने घर मा राखवो क्या आंगणा मा आपो आंगणो मोटो छे માઈ જાશે મે ઓળતા ગયા દેખાય આખું આંગણું જાણે દરિયો છે મોજન ચાલક ઘરની ઉપર ભટકાય છે બરોબર ને દાદાજીએ પૂછ્યું હવે દરિયા ઘેર લઈ જવાનો વિચાર એમ નો થઈ ગયો બરોબર કે નહીં કે પછી હજી તો વાંધો છે મારા મનમાં બીજો વિચાર ચાલતો મન પાછું પાછું મને તો કાઈ વાંધો નથી પણ દાદી પપ્પા ભાઈ ઈ લોકો રાડો રાખશે મિંદડીએ પાડવા દેતા નથી તા આ તા દર્યો કાન બંધ કરી દેવાના બીજો શું હું હસી શક્યો નહીં મારા મનમાં જાત જાતના સંશય જાગતા બા આ દરિયાને આંગણામાં રહેવાનું હોય ઘરમાં રહેવાનું કેસે તો ના પાડશે કેશું એને તારા ઘરમાં ના હોય માનશે એટલે કાની માને તું મારી વાત નથી માનતો મારી વાત તો જુદી છે હું તમારો પોતો છું તમે જ કહો છો ને દરિયો તમારો દાદા કહેવાય એ તમારી વાત ન માને તમારે એની વાત માનવી ખબર એમણે જવાબ ન આપ્યો વિચારમાં પડી ગયા કોઈ ઉપાય સૂતો ન હતો એક રસ્તો કાઢીએ ત્યાં બીજા સવાલ ઉભા થતા હતા થોડી વાર ઉભા થયા આપણે જઈએ ને એ કરતા દરિયાને પૂછી આવું કે એને શું કરવું છે જોઈએ તો ખરા શું ખે છે પાણી તો ગોળી નિભાયા ત્યારે દરિયા સાથે વાતો કરતા હોય પાછા પૂછો પૂછો તો ખરો પણ ના પાડે કે છે ઘરે લઈ જવાની વાત રહેવા દો હું છું હું આ ઠીક છું હું નિરાશ થઈ કાઈ વાંધો નહીં એને આવો ન હોય તો ભલે અહીંયા રહેતો આપણા જ બળ જલ્દી ઓછી કરાશે તું ન ચિંતરે છે અહીંયાથી ક્યાંય જવાનું નથી આપણે એની કને આવતા જતા રહેશું ના પાડે છે તો કુછ શું થાય દરિયો પોતાની મગ્ન ઉછળતો હતો દૂર સુધી ચત્તો પાર પડ્યો હતો પાણી તડકામાં ચમકતું હતું માછીમારોની નોળીઓ એના પર તરતી હતી ઉપર સફેદ પક્ષી ઉડતા હતા પવન ફૂંકાતો હતો દરિયાની વાત તો સાચી હતી એને આવી મોકળાશ જોઈએ એને આંગણામાં સોરવાય દાદાજીએ મારા વાળમાં હાથ ફેર્યો હરે કાલથી કળશો લેતા આવશો પાછા આવતા રોજ એક કળશો જેટલો દરિયો ઘરે લઈ જશે બરાબર ને મેં કહું મને માથું હલે એમ તો એમ દરિયો એક એક કળશિયા છે તો અમારે ઘેર આવવાની જ્ઞાન પડે દરિયાને ઘેર લઈ જવાની વાત ઘણા દિવસો સુધી મારા મનમાં ખસી નથી હું એ વિશે વિચાર કરતો રહ્યો હતો દરિયાએ આવવું તો જોઈએ પણ નાદ પાડે છે તો એને મનાવવો કે દાદાજી વધારે ભાર દઈને કહે તો બધા થાય
એમ તો હું પણ એની સાથે વાત કરી શકું, હવે તો એ મને ઓળખે છે. મૂળ તો એને વિચારાય, ઘર જોયું નથી, ઘરમાં શું હોય, કોણ કોણ હોય, ઘરમાં રહેવાની કેવી મજા આવે એને પછી ખબર જ નથી. ખુલ્લામાં એક પડ્યો પડે ઉછળા કરે છે, કાંઠામાંથી બહાર નીકળ્યો નથી, ભરતીમાં થોડોક આગળ આવે પાછો હોય ક્યાં ઘસી ગયો છે. કાંઠા બહાર શું આવેલું છે એ જુએ તો એને ખબર પડે કે દુનિયા શું છે. કઈ છે ને બાના હાથમાં મજામાં ખાવા મળશે, કુવાનું મીઠો પાણી પીવા મળશે, ખારો પાણી પીવું કંટાળ નથી. અમારા ઘરમાં પૂજા ગાતા છે, તારે સુવો હોય એટલો સૂતો રહેજે ને કોઈ ઉઠાડશે નહીં. આંગણામાં રહેવું ન હોય તો ઉપલી મેળી સગવડ કરશું, નીંદર ઉડે તય મેળીનો બારણો ખોલી નગાસી જાજે. હું તારા સાથે દાંત લઈ આવીશ, દૂધ ન પીવો હોય તો ભાઈ કાવો બનાવી દેશે, કહીશ તો ચા ઉકાળી દેશે, તારી ભેરી મને ઢૂંક પીવા જશે. અમારા ઘરમાં રાતે બધા ભેરા બેસી ખાય, દૂધમાં છોડેલો રોટલો ખાશે, દાદી પરવાર ખાટલે બેસે, પછી એક પડકે તું બીજે પડકે હું, દાદી કેશું વાર્તા કે ને, મારી દાદી કોઈ ડી વાર્તા કહેવાની ના પાડે નહીં. દાદી વાર્તા પણ છે, એક હતો દરિયો, દાદાજી પણ દરિયાની વાર્તાઓ કહેતા. એક વાર્તા સમુદ્ર મંથનની હતી. દેવો અને દાનવોએ અમૃત મેળવવા દરિયામાં વરોણ કર્યો હતો. અમૃત નીકળ્યું પછી દેવો અને દાનવો વચ્ચે મોટી લડાઈ થઈ, દાનવ હાર્યા, દેવો બધું અમૃત થઈ ગયા. સમુદ્ર મંથનની વાર્તા મને ગમી ન હતી, કોઈએ દરિયાનો તો વિચાર જ ન કર્યો, આખે આખો ભલો બી નહીં. ત્યારે ઉછળતા મોજા અને કિનારે ફેલાતા ભીમ જોઈને મને થયું, જાણે વલોણ હજી ઊભું થયું નથી. દિવસ રાતના વલોણાને લીધે દરિયામાં તોફાન આવે છે, ભરતી હોય કારણ પણ એ છે. દરિયાનું મન બહુ મોટું હરી, બહુ ઉદાર, એ પોતાનો બધો વિચારે દઈ દે તો ખાલી નથી થતો, માહિતી ભરેલો જ રહે, તાકાત હોય એટલો લઈ જાવ. તમારે મને દેવો ઉપર ખાર ચડ્યા હતા, દાનવો છેતર્યા, મહેનત કરાવી પણ અમૃત આપ્યું નહીં, હા બરાબર નહીં. દાનવોને છેતર્યા, મહેનત ખરાવી પણ અમૃત આપ્યું નહીં, હા બરાબર નહીં. અન્યાય કહેવાય. દાનવ વિચારા જાય ક્યાં? દાદાજીએ કહ્યું હતું કે દાનવો હાર્યા તો દરિયા મસત થઈ ગયા. બા તમે તો કહેતા હતા ને વિષ્ણુ ભગવાન દરિયામાં શોધે છે. હા તે દાનવો ભગવાન પહેરા દરિયામાં કેમ રહે? દરિયો બધાને સંગ્રહ કટા, કોઈને જાકારો ન દે, છે કેવડો મોટો, રેવો હોય બધા રહી શકે. એ પણ આ દાણા પણ હજી દરિયા રહેતા છે, રહેશે કેટલાય વાણવટીઓ દરિયા જોયા છે. વાણમાં જાતા હોય એ ટાણે વચ્યું તો કોઈ રાક્ષસ દરિયામાંથી નીકળે, દરિયેથી પાછા આવી ગઈ, લોકો એવા કેટલાય કૌતુકની વાતો કરે, આપણા જેવાને તો એ વાત ટોપા નકરા ગપોળા લાગે. મને રસ પડે એ ભા એવી કોઈ વાત કરે. દાદાજી પાસે દરિયાની વાતો ખજાનો કર્યો હતો, મારે તો ખાલી પૂછવાની જ વાત હોય.
sambal khawe awa sathi se khoti ita mane khabar nahi pan sambhli che apna gam no van mal bhari mardariye jato to amas ni raat hati andharo hato akha dina kaam thi thaki bada ghorta hata khali ek jan dariye nazar rakhi sukhane sukhan upar tetho pavan melo ki van khub bhat bhatto to beg di ma kaatho karvani ganatri hati दरियो तराव जेको शांत पड़ियो तो इवामा सुखाणी ने जोयो तो वाणती थोड़ो का छोटो छेटो एक मोटो उछाळो आयो पानी आकाश जेतरो ऊंचो चढ्यो हो अने इमाजी डर लागे एवो का देखाण सुखाणी री राड पाटी गई बधा जागी गया वाणी बराबर सामे जब्बर राक्षस अर्धो पानी मा अर्धो बार उभो तो इने छिक्की मारी अने मोरो जे वाणो आगलो भाग होय नी पकड़े तो धक्का थी बधा उठी गया कोई काय करी होके ई पेला ता राक्षस दम दम करतो वाण माथे चढ़ी गयो इना माथो मोटा तपेला जेवो हतो ऊपर थी खुल्लो मोटो फाड़ी बधा खावा थश्यो रड़ा रड़ थी गई कोक आम भागे कोक नीचे भंडरकिया में भागा बचवाना नहोता कोई जीव बचावा बधा भागता राक्षस एक कोड़िया में तो बच्चा ने खाई जाए एवं युवा में शू थो तीनों पग रसा में भराई गए ओके रसो खेचो राक्षस ऊंधा माथे पड़ो ई पड़ो ई भेरो तपेला जेवा माथा में बधो पानी ढोलाई गयो राक्षस तरफड़िया नाकी मरी गयो हूँ फाटी आखे दादाजी की बात माथी मूं थयेलु दृश्य जो तो ए बा आओ छोरा तो राक्षस अजिंता नो मरी काय गयो इत्ता कुदरत नी खूबी जने हरी ई राक्षस नो बदो जोरी ना माथा मा भरगा पानी मा तो पानी जेवो ढोळा ई बेरो राक्षस नमरो थई गयो मरी गयो दरिया खेलो नी वात सांभळी ने तई खबर पड़े के दरिया मा केवो ने केवो बने छे ई फेरा नाकुदा ने मालम होय जोयो तो इमना वाण नी पड़को पड़क फुटकाई जाय ई बीजो वाण हलतो तो ई लोको राळ नाखी जवाब ना आयो कोई देखावो नी सुखाणे कोई नो तो तोय वाण आयो तो आपना लोको नी एक एक नो वाण आयो तो आखा वाण मा माणस बच्यो नो तो हे बा तोय वाण हलतो तो भूत हलावतो तो मारा रूवाड़ा उभा थई गया दादाजी दरिया ना भूत की बीजी वार केवा जता था पर मैं एमने रोक्या एमने पड़खा में घुसी गया दादाजी अगस्त्य ऋषि ने पर वार्ता की देवों ने दानव वच्चे लड़ाई चला चला एवी एक लड़ाई में दानव समुद्र में संताई गया दानव दरिया में बाहर निकले नहीं तो शू करो इतने बद्धा देवो अगस्त्य ऋषि पास गया અને પ્રાર્થના કરી કે દાનવને દરિયામાંથી બહાર કાઢે અગસ્ત્ય ઋષિ સાથે સાત સમુદ્રનું પાણી પી ગયા દરિયો સુકાઈ ગયો એટલે બધા દાનવ દેખાઈ ગયા હું માન્યો નહીં માની છે કર એક માણસ પૃથ્વીના બધા દરિયાનું પાણી પી શકે છે દાદાજી ખુલાસો થયો કે જૂના જમાનામાં ઘણા ઋષિ બોલતા કાતવાળા હતા એમણે કઠોર તપ કરીને જાત જાતની શક્તિ મેળવી હતી મારા મગજમાં બીજો વિચાર ચાલતો દાદાજીએ જોયું કેમ કેવા કોચારમાં પડી ગયો હરી એ ભા આ આપણે અગત્યને કહીએ તો ઈ મદદ કરે કા તને વળી શું કામ પડ્યો એ ભા ઈ આપણા ગામના દરિયાનો બધો પાણી પી જાય પછી કોગળો કરે એક કોર પાણી બીજી કોરીમાં ભરેલા આટાના ઢગ જુદા થઈ જાય પછી ત્યાં આપણે બંદરથી વાટ પાછા હાલવા માંડે નહીં રેતી ભરાઈ ગઈ નથી દાદાજી ખડખડાય હસી પડ્યા મને લાગ્યું કે મારી મજાક કરે છે એવું નહોતું એ મારા વિચારથી બહુ રાજી થયા વારે આવો તો કોઈને સૂચ્યો નથી હો તારી અકલ એટલે પણ ધારથી એવો છો તો એ પેલો પેલા જેવો વાણવટો પછો ચાલુ નહીં થાય ઈ વાણ ક્યાં ઈ હસે હસે વાણે ચડનારા માલકો ક્યાં ઈ શેઠિયા ક્યાં વેપાર કરવાની રીત રસમ બદલાઈ ગઈ ભાઈ દરિયા ફેરા માણસ નાય બારા આટાથી ભરાઈ ગયા હરી
Malas nambah gaji nambah dan mairin triumbara ini seperti apa? Awi saat mau udah ada jin ya tasha sampai sekarang ini. Emang samjha bano, prayas kayak orang itu. Amaru gar jono itu, dari bantu. Di jauh sini ke bodo, dasar garne berarti kecilan wali persa. Pela majda ni beri mabih bodo. Ini upan amala mai lagu bodo itu. Ini bahar bodo dia tasha. બધા ખડની છત મજબૂત લાકડાની બારણા પણ એવા જ મજબૂત એ લાકડું મરબારથી આવ્યું ઘરમાં લાંબી કોળી બારીઓ હતી એના પર રંગબેરંગી ડિઝાઇન વાળા જૂના જમાનાના કાચ ખડાયા હતા બારી બંધ હોય ત્યારે કાચમાંથી જુદા જુદા રંગના પટ્ટા ભૂમિ પર દોરાતા કેટલી જગ્યાએ મૂળ કાચ તૂટી ગયા હતા ત્યાં સાદા કાચ લગાવ્યા હતા હવે એવા કાચ ન મળે પહેલા તો બેલ્જિયમ થી બીજેથી બહુ સારા કાચ આવતા આપણા બંદરે વાહન હતા તો એ પરદેશથી ઘણી ચીજો આવતી બહુ મોટા પાયે વેપાર હતો હવે બધો બંધ થઈ ગયો દાદાજીના અવાજમાં એવો અફસોસ કાયમ સંભળાતો દરિયાઈ માર્ગે વેપાર કરતા શીખિયાઓની જૂની હવેલીઓ ગામમાં હતી હું દાદાજી સાથે સાંકડી શેરીમાંથી પસાર થયો થતો હોઉં ત્યારે ભવ્ય હવેલીઓને જોવા માથું ઊંચું કરી ઊભો રહેતો ભાટિયા લોહાણા અણિયા ઓરાકોના શેઠિયાઓએ દેશ દિશાઓમાં વેપારનું મથક ઊભા કર્યા હતા એની સંપત્તિ એમની હવેલીમાં ઠલવા હતા દાદાજીને દરેક હવેલીના માલિકના નામ યાદ હતા જો આ હંસરાજ શેઠની હવેલી હે આમાં લધા શેઠ રહેતા આને એસી શેઠની મેલા આ અલી મામર ઓરાની હવેલી એ નામ બોલતા જાય હું બંધ ડેલી બારી બારણા ઝરૂખા જોયા કરતો મને ભ્રમ થતો કે દરેક હવેલીના શેઠ સૌથી ઉપરના ઝરૂખામાં ઊભા છે અને દરિયામાં ગયેલા એના બહારની વાટ જોઈ છે આખો ગામ મૃત્યો થઈ ગયો દરિયાકાંઠો પુરાઈ ગયો એમાં તો એ જમાનાની રોનક અંધારી થઈ ગઈ હવેલીના વારસદારો મુંબઈ કલકત્તા મદ્રાસ જેવા શહેરોમાં આવી ગયા પાછળ રહી ગયા ખલાસીઓનો વારસદાર આપણા બાપ દાદાની હિંમત ને સુસ્તી વાણા હતા બધા બધાને શેઠિયાના નામ યાદ છે જેના થકી વાણા હતા એ માણસો તો સાવ ભૂલાઈ ગયા બધાને શેઠિયાના નામ યાદ છે એ વાણ જે માણસો થી હતા એ તો કોઈને યાદ નહીં એક દિવસ અમે એક હવેલી પાસેથી પસાર થતા હતા ઘણા વર્ષોથી બંધ રહેતી હવેલી ડેલી ઉઘાડી હતી દાદા તપાસ કરવા અંદર ગયા હું એ પણ ચડ ગયો હવેલી સાફ સુ કરવા ખોલી હતી કદાચ એના વારસદારમાંથી કોઈ થોડા દિવસ માટે આવવાનું હતું દાદાજી કહ્યું વેચવા આવતા હશે એ લોકોને આ ગામની સંપત્તિ એ દિવસે મેં પહેલી વાર કોઈ હવેલી અંદરથી જોઈ છોબંધ ધબકું આંગણું ઊંચી છતવાળા મોટા ખંડ બે બેઠકમાં હાંડીઓ અને ઝુંબર મોટા ગોખલાના દરવાજામાં ધડેલા હરીશા હવેલી કાલી કરતી વખતે ઉપાડી શકાય ન હોય એવા વજનદાર ફર્નિચર પર જાડા કપડાં ઢાંક્યા હતા મેળીની ભીતો પર ફૂટા અને ચિત્રો ટીંકાતા હતા એમાં રૂઆબદાર શીખિયા અને જાજરમાન શેકાળીઓ ભેકાર હવેલીની ખાલી જગ્યાઓ એક ધર તાકતા ઊભા દેખાતા હતા હવેલીમાં બંધિયાર વાસ ભરાઈ ગઈ હતી બારીના તૂટેલા કાચમાંથી અંદર આવી ગયેલા કબૂતરોના હગારની ગંધ આવતી અમે હવેલીમાંથી બહાર નીકળ્યા પછી મેં દાદાજીને પૂછ્યું બા આપણું ઘર હવેલી કહેવાય ના હરી આપણે તો વાણવટી વેપાર ધંધો ન આવડે શીઠિયા પેઢીમાં ગાદી તરીકે બેઠા રહે ને વાણવટી મધદરિય તોફાન સામે લડે આપણું કામ શેઠિયાને માલ દેશ દિશાવાળા બંદરે પહોંચાડવાનું ને હું આજી નવો માલ ભરવાનો એમાં પેટ પૂજાનો થાય હવેલી એનો બંધાય તો એ આપણો ઘર ઘણો મોટો છે એની પાછળ લાંબી વાત છે આ ઘર મોતીલાલ ભાટિયાએ મારા બાપુના દાદા નારણ બાપાને ભેટ દીધો હતો આ ઘર મોતીલાલ ભાટિયાએ મારા બાપુના દાદા નારણ બાપાને ભેટ દીધો હતો
મોતીલાલ શેઠની આપડા બંદરે બહુ મોટી પેટી ઇમના પોતાના ચાર માણ આવતા શેઠને નારાયણ બાપા માથે પાકો ભરોસો બહુ મોટી ગોસ હોય ઈ તારે નારાયણ બાપાને જ માણ સોંપે નારાયણ બાપા જબરી છાતી પર બધી તૈયારી કરીને જ ગોસે ચડે દરિયામાં શું શું આફત આવે એની બધી ખબર ઈવા છાતીવાળા સાથીદારો વેરા કાંઠા ઈ મોતીલાલ શેઠનો માલ ભરી જાંજીવાર જતા હતા મધદરીએ પાંચ છ ચાંચે હોય વાણને આચરો નારાયણ બાપા વેળાસર ચેતી ગયા ચાંચિયા વાણમાં ચડ્યા ઈ વેરા નારાયણ બાપા સાથીદારો બધાએ મારીને સાથીદારોએ બધાને મારીને દરિયામાં નાખી દીધા સારા નસીબે ઈ ચાંચિયા શીખાવ હતા ઈમનો વાણે નાનો હતો નગર મધદરીએ ચાંચિયા સામે જીવનો જોખમ નારાયણ બાપા છ સાત મહિને સુખરૂપ પાછા આવ્યા ચાંચિયાથી વાણ કેમ બચાવ્યો એની મોતીલાલ શેઠને વાત કરી શેઠરાજી ચાંચિયા માં ઉઠી ગયા હોત તો પેઢીની સાત ભૂલધારી થઈ જાય શેઠીઓ પહેરેલે લુગડે રસ્તે આવી જાય મોતીલાલ માણસ લાખમાં એને કદર કીધી આપણો ઘર નારાયણ બાપાના નામે લખી દીધું આમ ઘર આટલું રાખીએ બીજા ભાગમાં ઉપર નીચેનો ઓરડો દાદા દાદીનો હતો વજલી મેળીનો એક ઓરડો મારા બાબા જેના હું ઘરના બધા જ ઓરડામાં મન ફાવે ત્યાં હરતો ફરતો રમતો સૌથી ઉપરની મેળી બંધ રહેતી દાદાજી મહિને બે મહિને ત્યાં જાય મને હાકલ પાડતા જાય હાલ હરી ઉપલી મેળી હું એમની પાછળ બે દાદા ચડતો એ મેળીમાં વર્ષો જૂનો સામાન ખડક્યો હતો જાડા લાંબા રસા ફાટેલી જાજરો મોટા દીંગડા લાંબા તબેથા અને બીજી કેટલી વસ્તુ અમે ઉપલી મેળીમાં પહોંચીએ પછી દાદાજી થોડી વાર ઊભા રહેતા જાણે ત્યાં શા માટે લાવ્યા છે તે ભૂલી ગયા ઊંડા શ્વાસ ખેંચી આજુબાજુ બધું સૂંઘે જરૂર ન હોય તો ઓરડામાં પડેલી ચીજોની ઉથલ પાથલ કરે બે મોટી પેટી ઠાસો ઠાસ ભરી હતી એ ખોલતા પછી બધી ચીજો બહાર કાઢે અને પાછી અંદર મૂકી દે કદાચ બધું સચવાયેલું પડ્યું છે અને ખાતરી કરવા જે ઉપલી મેળીએ જતા હશે મેં ત્યાં એક નાની પેટી જોઈ હતી ખાલી હતી દાદાજીને પૂછીને એમાં અમે દરિયાકાંઠે એકઠા કરેલા શંખલા ચીપલા ભર્યા દાદાજી મોટી પેટીમાંથી બે શંખ અને ત્રણ ચાર છાપાની રમકડા મને આપ્યા એ પણ મેં નાની પેટીમાં મૂક્યા હું મારી પેટી નીચે લઈ જવા માંગતો હતો પણ દાદાજીએ ના પાડી અહીંયા આવી રમજે નીચેની દુનિયાને આ મેળીની દુનિયા જુદી છે એ મેળીનો સામાન દાદાજી અને મારો છોટો ખજાનો હતો એ મને ઘણી વસ્તુઓ અમારા વડવાના સમયની હતી એ લોકો વાણે ચડતા હશે ત્યારે એમાંની ઘણી ચીજોનો ઉપયોગ કરતા હશે હું એના પર હાથ ફેરું ને ત્યારે લાગતું કે દરિયામાં ચાલ્યા ગયેલા લોકોને સ્પર્શ કરી રહ્યો છું બીજો કેટલોક સામાન દાદાજીએ વાણોના ભંગારમાંથી ભેગો કર્યો હતો એક તૂટેલું લંગર હતું દાદાજીએ કહ્યું હતું કે વાણને સ્થિર રાખવા આવા લંગર નાખવા બે ત્રણ ગરેડી હતી દાદાજી છતમાં બાંધેલી દોરીમાં એક ગરેડી લટકાવી એના ઉપર રસો નાખી એના ઉપયોગ સમજાવ્યો હતો એ એવા કેટલાય કાટ ખાધેલા સાધનોના નામ બોલતા અને વાહનમાં એના ઉપયોગની માહિતી આપતા ધ્યાનથી સાંભળતો એક મોટી પેટીમાં ફાટેલા સઢનો લાંબો પોલો ટુકડો ઘડી વાળીને મૂક્યો હતો મેં પૂછ્યું ત્યારે દાદાજીએ મેળીની થાંભલી સાથે સઢ ચેમ પાતી બતાવ્યો ધીરે ધીરે મને સમજાયું હતું કે દાદાજી ઉપલી બેડીમાં આવતાની સાથે શું સૂંઘે છે મને પણ ઉપલી બેડીમાંથી દરિયાની ગરધાવવા લાગે એક આદમકદ અરીસાનો કાચ ખૂણામાં ઊભો પડ્યો હતો એની ફ્રેમ નહોતી કાચ ઘણી જગ્યાએથી ખવાઈ ગયો હતો બેડીમાં મૂકેલી વસ્તુઓ પ્રતિબિંબ બેમાં પડતું મને થતું કે એ કાચમાં બીજી એક બેડી છે એમાં રહેતા માણસો દેખાતા નથી પણ એ લોકો ચૂપચાપ બધું જોયા કરે છે મધરાતના સુમારે
કાચમાંથી બહાર નીકળી વેડીમાં પડેલી વસ્તુઓનો ઉપયોગ કરે છે, વેડીમાં વાણ ચલાવે છે, ગરગડીનો રસો ખેંચે છે, લગન નાખે છે, દેગડામાં રસોઈ બનાવે છે, પછી કોઈ બંદરે ઉતર્યા હોય એમ આખા ગામમાં અને ઘરમાં ફરવા નીકળે છે, દરિયા કાંઠે તૂટેલી જેટી પર જઈ આવે છે, દરિયાલાલના મંદિરમાં જઈને દર્શન કરે છે, બંધ ગોદામો અને હવેલીઓમાં પણ ચક્કર મારી આવે છે. એ વાત મેં કોઈને જણાવી નહોતી, દાદાજીને પણ નહીં. એ મારું એકલાનું રહસ્ય હતું, એમાં પ્રવેશવાની બીજા કોઈને છૂટ નથી. અમારા બે સિવાય ઉપલી ભેડીમાં કોઈ જતું નહીં. દાદીના પગે સખત વાહ હતો અને ઘૂંટણ કામ કરતા ન હતા. બાપુજીને એમની ઓફિસમાંથી નવરાશ મળતી ને બાને ત્યાં જવાનું કોઈ કારણ નહોતું. એક દિવસ દાદાજી બહાર ગયા હતા ત્યારે દાદી, બાપુજી અને બા વચ્ચે થતી વાતો મેં સાંભળી હતી. એ લોકો ઉપલી ભેડીમાં વર્ષો જૂનો માલ સામાન ભરી રાખવાની દાદાજીને હઠતી નારાજ હતા. હું એમની સાથે સંમત નહોતો. દાદાજીને એ ભેડીમાં દેખાતું હતું કે બીજા લોકોને દેખાવાનું નહોતું. ઉનાળામાં હું અને દાદાજી ઉપલી ભેડીની બહાર ગાશીમાં સૂતા રહ્યા. બહુ મજા આવતી. જાડી શેરજી પર ઋષિકા નાખી પડ્યા રહીએ. દરિયા પરથી વાતો, ઠંડો ભવન, ખુલ્લું આકાશ, પાછલી રાતે હવામાં ભેજ વધતો. અગાશીમાં મને બધું કેદી અને અગમ્ય લાગતું. હું ભૂલી જતો કે અમારા બે સિવાય બીજા લોકો પણ ઘરમાં છે. દાદાજી આકાશમાં દેખાતા જુદા જુદા તારાને ઓળખાણ કરાવતા. ઓ, સાત તારાનું ઝુમકો દેખાય છે, ઈ સપ્તર્ષિ છે. હું આ જો મંગળ મુદ્રા, અને આ જો હીરા જેવો ચળકે છે ને, ઈ શુકર મુદ્રા. એમની આંગળી આકાશમાં ચારે બાજુ ફરતી, દરેક તારા સાથે જોડાયેલી વાર્તા પણ કહેતા જાય. ને જો ઓ દેખાય છે ને, ઈ ધ્રુવ તારો છે. મેં તને ધ્રુવની વાર્તા કહી હતી ને, ઈ આ ધ્રુવ. ઈના ઠેકાણાથી હટે જ નહીં, ઉત્તરમાં જ ઉગે. જૂના જમાનામાં વાણવટીઓ ધ્રુવ તારો જોઈને વાણની દિશા નક્કી કરતા. વાણ દરિયામાં ક્યાં છે ને, એવી બધી વાતો જાણવાનો એ લોકોનો ગણી તે જુદો. મારી નજર દાદાજીની આંગળી સાથે આકાશમાં ફરતી, હું અલગ પ્રકારની ગતિ અને તરલતામાં ડૂબી જતો. આત્મવિશ્વાસ જાગતો કે આવડા મોટા આકાશમાં તારા દેખાય છે અને દાદાજી મારે પડખે છે ત્યાં સુધી હું દિશા ભૂલવાનો નથી અને મારું વાણ ખરાબે ચડવાનું નથી. મારી આંખ ઘેરાતી. હું દાદાજીની વધારે નજીક ખસતો, એક પગ એમના પર મૂકી દેતો. દાદાજીનો હાથ ચોક્કસ લયમાં મને થાબડતો. હું ઊંઘમાં સરી પડતો, સપનું આવતો. હું અને દાદાજી વાનમાં બેસી તારાના દેશમાં ગયા છીએ. ધ્રુવ તારાના બંદરે ગાંગરીએ છીએ, બધા તારા પાસે જઈએ છીએ. હું દરિયા કાંઠે શંખલા ચીપલા વિનો એમ દાદાજી એક પછી એક તારા ઉપાડીને મને આપે છે. હું ઊંઘમાં પણ તારાના ઝગમગાટમાં જાગતો રહેતો. એક રાતે જલ્દી ઊંઘ આવી નહીં. હું આકાશ સામે નજર મારીને જોતો હતો. દાદાજી પણ જાગતા હતા. વાહ, આ દરિયામાંથી આવો જ આકાશ હોય. આવો જ માલમ વાળમાં સુતા સુતા આકાશ જોયા કરે, નિશાસર નાખે. નિશાસર કાળ નાખે એ બધા એમના ઘરના ને ગામમાં છડીને એકલા દરિયા ખેડવા ક્યાં હોય. પાછા આવતા મહિના લાગે. ઘરના માણસો બહુ યાદ આવે, બહુ દુઃખ થાય. દુઃખ કાં થાય? થાય જ ને. તું એકલો બીજે ગામ જા, પછી અમે તને યાદ ના આવીએ? તને દુઃખ થાય, અમને થાય, કોઈને ગમે નહીં. હું મારા ઘરની વ્યક્તિઓ વિના અજાણી જગ્યામાં એકલો હોઉં એવો વિચાર જ સહન કરી શકતો નહીં. દાદા, દાદી, ભાઈ, બાપુજી કોઈ ન હોય તો રહી જ કેમ શકું? ડૂબો ભરાઈ ગયો. દિશામાં દાખલ થયો ત્યારે શરૂઆતના દિવસોમાં ઘર કોઈ મારી સાથે નથી એ યાદ આવતા હું રડતો. આ તો બધા મહિનાના મહિના પરદેશ ગયા હોય, એ લોકો વાણમાં એકલા.
kudung dapat agama itu lah. Bahat betul wadawa prasna kuja. Ini bahat, ajaji bahat basket ni, iba betang gama, awo jaka suwaj. Dada ji pasir di sampe lakana setelah renam, mene yad reikya hata. Akash bete iksat koj bhoi. Gome mua jaiye, apra bero jave. Te heba, marishu kuchu te yad hai unni. Akash ni jodha hai. Ikai bulai itu terus diatai, heba, dalilnya bau kundo, bau kundo, kitlo kundo che ino haji sudhi koi ne dag bade nahi, heba, darya niche shu hoy, e vichar ma padi gaya, jane darya ma che niche sudhi utri gaya hoy. Dariya niche dariyo hoy upar na dariya diye undo thappi je ik dariya niche bijo dina niche trijo emo jawab sabre ne mane amara ghar no mota dam che dada ek gatla upar bijo gatlo ena upar trijo એમ થપ્પી ઊંચી થતી જાય નીચેનું ગાલું કાઢવું હોય તો ઉપરના ગાલા ઉપાડવા પડે એમ એક એક દરિયો ઉપાડી સંખેલી પાછા બધા દરિયા ગોઠવી દેવાના હશે એ વિશે દાદાજીને કહેવા જતો તો ત્યાં નવો સવાલ જાગ્યો હે બા આકાશમાં આટલા બધા તારા સૂર્ય ચાંદો છે તો દરિયામાં એ બેઠા થઈ ગયા દરિયાની વાત જ રેવા દે હરી ઇનો મામલો જુદો છે કેટલાય માન તળિયે પડ્યા છે આખી આખા ગામ દરિયામાં કરી ગયા છે કૃષ્ણ ભગવાનની દ્વારકાની વાત તો તને ખબર છે ને ઈ આખી આખી આજે દરિયામાં પડી છે જાત જાતની માછલી મગરા જળ જનાવર દરિયામાં રહે છે પાણીની નીચે ઝાડપાને જુદા કોક કોક ઠેકાણે તો દરિયાના પેટામાંથી કાન ફાડી નાખી એવા ધડાકા થાય પાણીમાં આગ લાગે બોલ વચ્ચે બોલવા જતો હતો પણ મને અટક્યા સાંભળ કોક કોક ઠેકાણે પાછા પાણી એવા ચકડાવા મારે ને કે એમાં ગરે ને એવા ચક્કર ભમર થતો જાય નીચે માની શકવાની દાદાજી સામે જોતો રહ્યો કોઈના દાદા મારા દાદા જેટલું જાણતા નહીં હોય એ ક્યાં જતા નથી છતાં કેટલી બધી જગ્યાએ હોય છે હે બા આકાશ એ દરિયા જેટલો જ ઊંડો બે ઊંડા અગાત અગાત તાગ જ નીકળે નહીં હા પણ એનો ક્યાં તો છેડો આવે ને બા છેડો હોય તો એ આપણા હાથમાં ન આવે હરી તો એ બા ક્યાં તક પૂરા થાય ને એ પૂરા ન થાય પાછા ચાલુ થાય હું દાદાજીનો જવાબ સમજવા થોડી વાર ચૂપ રહ્યો હે બા આ દરિયો ને આકાશ ક્યાંય ભેરા થાય કહેવાય કે મેં સાંભળ્યો છે કે ઈ જળનો વાણ પાણીની તાણમાં ખેંચાણો કે દરિયો આકાશ ઘેરા થાય એવા ઠેકાણે પહોંચી ગયો ઉવા બધો ધોળો જમીન ધોળી દરિયો ધોળો આકાશ ધોળો દરિયો ને આકાશ એક થઈ ગયા હતા ચારે બાજુ વાડર ને મીઠાના થર જામી ગયા હતા ઈનો વાણ ગરીબમાં તરે ગરીબમાં ઉડે પોતાના ગામ પાછો આવ્યો તો એ કોઈ એની વાત માની નહીં બધાને કહ્યું કે આ માણસ ચેલો થઈ ગયો મને એ માણસ કાઢો લાગ્યો નહીં એને ચોક્કસ તે જગ્યા જોઈ હશે આકાશ નીચે આવી ગયું હશે દરિયો ઉપર ઉઠ્યો હશે વાદળા દરિયાના મોજા પડી ગયા હશે મોજા વાદળા બન્યા હશે હું પણ દરિયા કિનારે ઉભો રહીને દૂર જોઉં છું ત્યારે બંને એક થઈ ગયા હોય એવું દેખાય છે એવી જ જગ્યા હશે હું ઉત્તેજનામાં ડૂબી ગયો હતો દરિયામાં રહેવા મળે તો ખૂબ મજા આવે કલ્પના કરી અમારું ગામ દરિયામાં ખૂબ નીચે છે
બધા ઘરને આવેલી હોળીની જેમ તરે છે. કોઈને ઘેર જવું હોય તો શેરીમાં તરતા તરતા જવું જવાનું. પાણી વચ્ચે ઉભા રહેવું હોય તો માણસોને લંગર નાખવા પડે, ઘરને પણ સ્થિર રાખવા લંગર નાખવા પડે. કોઈ ચીજ ઉપાડવી હોય તો ઘરેડીમાં રસો નાખીને ઉપાડવી પડે. દરિયામાં ચાલ્યા ગયેલા લોકો એવા જ કોઈ ગામમાં રહેતા હશે. હું શેત્રજી પર લાંબો થયો, દાદાજી પર પગ મૂક્યો, મને લાગ્યું જાણે હું વિષ્ણુ ભગવાનની જેમ દરિયામાં સૂતો છું અને દાદાજી શેષનાગ બેઠો થઈ ગયો. હે બા, પેલા આકાશ બન્યો કે દરિયો? દાદાજીએ બગા સુખાતો, ઈનો જવાબ કાલે દઈશ, અટળ સુઈ જા. ઉઠવામાં મોડો થશે તો સવારે દરિયે કેમ જશો? એ મારા વાળ બહાર ફેરવતા હતા. હું ધીરે ધીરે મૂંઘમાં ડૂબતો ગયો. ઘડીક દરિયામાં તરું, ઘડીક આકાશમાં ઉડું. દાદાજીની અંદર પ્રવેશ્યો, જાણે એમના શરીરમાં આખો દરિયો હોય. હું એના કિનારે આવેલા બંદરે ફરતો રહ્યો. દાદાજી દરિયો અલગ ન રહ્યા, એક થઈ ગયા હતા. અમારા ઘરનું આંગણ પણ મોટું હતું. એની ચારે બાજુ ભીંત પર કાચના અણીલા ટુકડા ઘૂસ્યા હતા. એક દિવસ દાદાજી 20-25 ફૂટનો થાંભલો ઉપાડી રહ્યા. મજૂરો પાસે આગળના આંગણાના કોણામાં ઊંડો ખાતો ખોદાવી એમાં થાંભલો ખોલ્યો. ઘરમાં કોઈ ગરમ નહીં. બાપુજી ગડબડાટ કરતા રહ્યા, આવું ગરમ પણ આંગણામાં આવી શી જરૂર છે? કોઈ દિવસ તૂટશે તો દેવા નગર દેવા બહુ મોટું નુકસાન થશે. દાદી પણ વાત નીકળે કે મોવો ખોવો એમ બોલતા. નમતા બપોરે આંગણામાં છાંયો હતો. દાદાજી થાંભલા પાસે ખાટ ઉઠાડી સૂતા હતા. હું એમ ઉપરથી સૂતો સૂતો થાંભલાને ઉપરથી નીચે જોતો હતો. એ ભા, આ થાંભલો લાંબો થાંભલો છે શું? ખૂબો. આ લાંબો થાંભલો છે શું? ખૂબો. હા, પણ એટલે શું? કુવાતમ વાણમાં આવા કુવાતમ હોય. દાદાજી ચોપડી લે એમાં એમાં વાણના ફોટા ચિત્રો હતા. એમણે જુદા જુદા પ્રકારના વાણોના કુવાતમ બતાવ્યા. પછી વાણોના ચિત્રો અલગ અલગ ભાગ પર આગળ મૂકી અને નામ કહેતા કે જો આને ધભૂસો, આ ધભૂસો છે, આ ધામણ છે, આ ટાંગરો ને આ વિચિત્ર શબ્દો સાંભળીને મને હસવું. હસવાની વાત નથી હોકા, આ બધા વાળના ભાગ ને સાધનના નામ છે. એમાંથી કોઈ સાધન બરાબર કામ ન કરે તો વાણ મદદરીએ ખલાસ થઈ જાય. દાદાજી ખૂબ ગંભીરતાથી આ બધું સમજાવતા હતા. મને પણ રસ પડવા લાગ્યો. ખારવાની બોલી જુદી. મઠાર થઈ બોલે તો સમજવો કે પવન પડી ગયો છે. મઠાર થાય તા વાણ સાવ ધીમો થઈ જાય કાં તો ઊભો રહી જાય. દાદાજી ચોપડી સાચવીની બાજુમાં હરી આપણા ગામના સીટિયાના વેપારનો બધો મુદ્દા વાણ. એ લોકો વાણ બાંધવા સારું બહુ મોટી ખર્ચતા. લાખો ખર્ચીને બાંધેલો વાણ, એમાં ભરેલો માલ ના ખુદાના ભરોસે સોંપી દે. વાણવટામાં ભરોસો બહુ મોટી વાત. કોઈ શેઠિયો દગો ન દે, કોઈ ખારવો ખૂટર ન થાય, કોકની મતી ફરે તો દરિયાલાલ માફ ન કરે, જીવતા જીવ વર્ચો આપું. મોટા થયા પછી મને સદાય હતું કે દાદાજી મને માહિતી આપતા હતા એથી વિશેષ કે પોતાની સાથે વાતો કરતા હતા. એમના અવાજમાં સંભળાતી ખટક મને ઉંમરે પણ હકલાવતી. આપણા બંદરે મુલક મુલકના વાવટા ભરતા. ગામના શેઠિયા બીજા ગુલાલ મુલકના વેપારી બચેટિયા માલની હેરફેર કરનારા મજૂરો ખલાસીઓ વાણ બાંધનારા કારીગરો જાત જાતના માણસોથી ગામની બજાર ને બંદર ગાજતા રહેતા. દરિયે ખેર કરવાનો મોસમ આવે ને એવી ટાણે કોઈને શ્વાસ લેવાનો ટેમ નહોતો. મુરત જોઈને કોસે ચડે. ખારવા વાણે ચડી ગયા હોય, ખારવામાં એમને જાતા જોવા દરિયે ભેરી થઈ હોય, દેખાય ઉમા સુધી વાણને જોયા કરે, પછી છોરા હાથ પકડીને ઘર પહોંચાય. સોપો પડી જાય ગામમાં હરી. વાણમાં ગયા હોય એ લોકો કેદી પાછા આવશે એની ગણતરી ન હોય. પાછા આવશે કે નહીં એ વાત ને ફળકો હોય.
बाजुमा उभेला कुवा थपने जत र आजुबाजु मतु बुलाए के हु अनि दादाजी मदद लिए वहां में सुता छे चारे बाजु पानी छे गाम ती निकल महीना बीती गया छे वहां पाछा आवा मंडे तई बंदरे पाछी भेड़ जामे वहां माथी उतरी ने बता घरना ने भेटे सेठिया नी भेड़ी मा हिसाब किताब थाय कोस रंगे चंगे थई नो राजी को देखाय जे वहां पाछा ने आवा होय इना खारवा ना घरना नो जीव ऊंचो थई जाय रोज नवी मानता माने दरिये नजर करीने उभा रहे खारवण दरिया ने पूजा करे माठा वावड आवे तो रो ककल थी दरियो गुंजाय जाय लोको आशा छोड़ेली पाछा नी जावे ईबो धारे लीधो होय तो ए रात अधराते कूक नी डेली ठोकाय ने भूत जेवो जण उभेलो देखाय दरिया हैरान करी होय तो ईच किनारे कूको होय जीप सिवाय गई होय गोळा फाटी गया होय पाछा आवाना बाकी होय इना घरना ने जवाब देवा भारी पड़े दादा नो अवाज करी का मारी आंख पेली जाय धोय हरी दरिया ने माय छूटे नहीं लोई मार दरियो उछळतो होय पछे काठे पण बेसी जाय दरियालाल ने डेमो ई खरो ई मानी मन काठो करे काची उमर ना छोरा मौसम सरू थावानी वाट जुए गाम मा रवाड़ी निकले तई तो जोस ने केवा उछळे उछळे बधा नाचे छे ढोल वगाड़े छे ई बधा दरिया ना उछाळ थया गमे इतलो हरावे खारवण नो जण कोई हार माने रवाड़ी निकले ते दिवसे भारत मा पण एक अजब प्रकार नो गुस्सो जागतो जुस्सो जागतो માથે રૂમાલ બાંધી દાદાજી સાથે આખા રસ્તે નાચો આવી કોઈ વાત કરે ત્યારે દાદાજીના મોઢા ઉપર વિચિત્ર કરચલીઓ દેખાતી હું એમ હાથની કરકરી નસ પર હાથ ફેરવતો વિચારતો દાદાજી આ બધી વાતો મને ન કરવી જોઈએ દર વખતે દુઃખી થાય છે પરંતુ એ મનમાં ભરેલું કયા વિના રહી શકતા નહીં ગામના મોટા ભાગના ઘર દરિયા ઉપર નહોતા બેઠા વાણ હાલવા બંધ થઈ ગયા પછી બધા દરિયામાંથી છૂટા પડી ગયા પેટ ભરવા નવા ધંધા ગોતવા પડે સમજાય પણ દરિયા સાવ ભૂલી જાય છેડો ફાડી નાખે એ કેવો એક નવો નિશાસ કદાચ નપુ સચ્ચેવો અર્થહીન વિરોધનો ભાવ ભાઈ તો તમે એમાંથી બહાર નીકળી ગયા ને ભાઈ દરિયાથી છેડો નથી રહ્યો ઘણા ફાફા માર્યા આપણા બંદરે વાળના ધંધા પાણી સાવ ન રહ્યા તો બીજા બંદરે ગયો કંડલા નવલખી બંદર વચ્ચે લોન ચલાવી મુંબઈ ગયો મોટી વાણ કંપનીમાં નોકરી કીધી પણ એનો કાંઈ અરોધ નહીં પહેલાના વખતમાં બાવળાને છાતીના જોરે વાળા હતા હવે મશીન લાગી ગયા મશીન વાળી આગોટ હલાવી એક વાત છે નાખવા જેમ વાણે જરૂર બીજી વાત છે મજા ન આવી પાછો આવતો રહ્યો જાજ વડે કામ કીધો દીવા દાંડીમાં ચોકીદાર થયો તારા બાપ ને ભણાયો હવે ઉંમર થઈ એ કઈ કરતો નથી દાદાજી પાસેથી સાંભળેલી વાણ વટાની કેટલી વાતો મને યાદ આવી દાદાજી વાણે ચડી શક્યા હોત તો સારું થાત સડ ખેંચે છે ખુવા ઉપર સડસડાટ ચડે છે સુકાળ સંભાળી સમાલ લેલી જેવા હકલ પડકારા કરે છે બધો બદલી ગયો છે હવે તો પેઢીઓ બંધ થઈ ગઈ ગોદામ તાળા લાગી ગયા શેઠિયા તો આઈલા ગયા પણ દરિયાના હેવાયા માણસ ક્યાં જાય દરિયો તાણી જાય ખમાય ગરીબી વાળી નાખે એ સે સહન ન થાય મારામાં વે તો ખાવાનો ડોય ટાઢો પડતો નહોતો જેટી આઈલો જતો હું આ પેસી રહું જોયા કરું એકાદ વાણ આ બાજુ ભૂલો પડે કોઈને પૂછવાય નહીં રહું ચડી જાય સીધો પાણી અસહ્ય થઈ પડ્યું ભાઈ એમ એ આંગણામાં આટા મારવા લાગ્યા પછી ડેરીમાંથી બહાર ચાલ્યા ગયા બહુ વ્યથિત હોય ત્યારે મને પણ વેગળો રાખતા હું પણ એમની જેમ આંગણામાં ખાલી આટા મારવા લાગ્યો બાપુજી ઘરમાં હતા બોલ્યા બાપાના ચાળ્યા છોરોનું નામ પણ ભૂલી ગયો ભાઈએ કહ્યું એકલો એકલો આટા કા મારસ ભાઈ બધ ઘરો રમવા જા ક્યાં સુધી દાદાનો પૂછડો થઈ ફરીશ એમ મન રાખવા બહાર ગયો શેરીમાં રમતા ભાઈ બધો એ બોલાય ભરી આવી જા મેં જવાબ આપ્યો નહીં ઉઠલે બેસી ગયો દાદી મને અમસ તો એક જ સુરો નથી દાદાજી સાથે હતો ત્યાં સુધી મારી ઉંમર વધતી નહીં અને ઘટતી નહીં દાદાજીની વાતો સાંભળતા મારી ઉંમર ચારે બાજુ ફેલાઈ જતી એમાં સમયનો ભેદ રહેતો નહીં
એક ક્ષણે વર્તમાનમાં હો, બીજી ક્ષણે ભૂતકાળમાં. એક એવો સમય જે મેં જોયો નહોતો, પરંતુ થોડો ઘણો અનુભવ હતો. મારું દરેક ડગલું દાદાજીના પગલામાં સમાય જતું. એ મારો હાથ પકડી સમયના નવા નવા કાંઠે લઈ જતા. એ એમનો કાંઠો હતો અને ન હતો, એ મારો કાંઠો ન હતો છતાં હતો. અમે એક એવા દરિયા સામે ઊભા રહેતા જે ક્યાંય ન હતો. સવારે દરિયાથી પાછા આવીને હું પછી નિશાળે જવાની તૈયારી કરતો. દાદા મારું દફતર ઉપાડી મને મૂકવા આવતા. હું અંદર જાઉં ત્યાં સુધી ઊભા રહેતા. પછી બજારમાં જતા. રવિવારે કે રજાના દિવસે દરિયાથી ઘેર પાછા ફરવાની ઉતાવળ ન હોય. દરિયે પહોંચી મોજા સાથે કુસ્તી કરી અમે ભીના લુગડે દરિયાના કિનારે કિનારે છેટે સુધી જતા. હું શંકલા ચીકલા વિનતો. દાદાજીએ જોડી ઉપાડી હોય, હું એમાં મારો માલ ઉભરતો જાઉં. ઓટ પછી કિનારાની રેતીમાં ચિત્ર વિચિત્ર રેખાઓ દોરાઈ જતી. હું રેખાઓ ઉકેલવા મથતો. દાદાજી કહેતા, આ બધી દરિયાની કરચલીઓ છે, આય સાલો ઊંટો થયો. મને રેખાઓ દરિયાના નકશા જેવી લાગતી. એ નકશો ક્યાંય લઈ જવાનો ન હતો, ભરતીમાં ઘૂસાઈ જવાનો હતો. થોડે આગળ જતા ચેરિયા આવતા. દરિયાના ચીચરા પાણીમાં જાડા મૂળિયા નાખી ઉગેલા ચેરિયા મને ગમતા. પેલા રાવળ પત્રીના જાંબલી ફૂલો દરિયાની શોભા વધારતા. થાક લાગે ત્યારે અમે બેસી જતા. દૂરથી દીવાદાંડી દેખાતી. સાગરના અસીમ જળ એક બાજુ, બીજી બાજુ દીવાદાંડી, પાછળ અમારું ગામ. કુશ પૂરી કરી પાછા આવતા ખલાસીઓના રૂક્ષી મોટાને દૂરથી દીવાદાંડી જોઈને પહેલી વાર હળવા થતા છે. મેં કહ્યું, વાર આ દીવાદાંડી નો તો આપણો ગામ ખોવાય જાત. એ રાજી થયા. છવાસ અરી મારી છાતી ગદગદ પૂરી જાય. હું પણ દરિયાને અને માન મૂક્યો મારી રીતે ઓળખવા લાગ્યો. છવાસ અરી રજાના દિવસે દાદાજી સાથે બજારમાં જતો. સાંકડી શેરમાં ખાલી હવેલીના પડછાયા પડતા. રસ્તે મળતા લોકો દાદાજી પાસે ઊભા રહેતા. મારા માથે હાથ મૂકી એમની ગલીઓમાં ખોવાઈ જતા. દરિયાલાલના મંદિરે દર્શન કરી ગામના ચોકના ટાવર પાસે થઈ અમે આગળ વધતા. ગઢના નાકાને અડીને અંદરના ભાગમાં ખાલી મેદાન હતું. ત્યાં લાંબી કતારમાં બહુ જૂની બંધ દુકાનો હતી. એક સમયે એ દુકાનોમાં શેઠિયા બેસતા. દુકાનોની પાછળ પડું પડું થવા લાગેલા ગોદામ હતા. થોડા ગોદામ તોડી એવા એમાં નવી દુકાનો બની હતી. બાકીના ગોદામો અને પેઢીઓની ચાવી કોની પાસે હશે તે પણ ગામના લોકો ભૂલી ગયા હશે. અમે પછી ત્યારે બંધ દુકાનના ઓટલે થોડા વૃદ્ધો બેઠા હોય, કેટલાક અમારા પછી આવતા. બેઠેલા આવનારની નોંધ લેતા નહીં. આવું અનિવાર્ય જ હોય અથવા અર્થહીન હોય એમ બધા બેસે. એ લોકો અલગ અલગ વ્યક્તિ લાગતા નહીં. એક ટોળું હતું અને એનો કોઈ ચહેરો નહોતો. થોડી થોડી વાર ઊભો થઈને મેદાનમાં રબરનું પૈડું ફેરવી આવતો. ખાડો ખોદી પડેલા કૂતરા પરાણે આંખ ઉગાડીને જોઈ લેતા. ગાયો ઉકરડામાં મોઢું નાખી જે તે ખાધા કરતી, પછી રસ્તા વચ્ચે બેસી વાગોળ્યા કરતી. કાગડાઓ મુકા મુકા સંભળાતો. પૈડું ફેરવીને કંટાળતો ત્યારે દાદાજી પાસે બેસી જતો. એ જ વાતોના ટુકડા સંભળાતા. દરેકના પૂર્વજોને દરિયો ખેર્યો હતો. કેટલાક પાછા આવતા હતા, કેટલાક દરિયામાં રોકાઈ ગયા હતા. દરેક જણ પાસે કહેવા જેવી અનેક વાતો હતી. મોઢામાં વપસેલા હાડકામાં દબાઈ ગયેલી આંખોથી એ લોકો બધું ફરી જોવાની કોશિશ કરતા. એમના મોઢા પર એક સરખો વસવસો છપાયેલો રહેતો. રહી ગયાનો ભાવ હવે પાછી આવવાની નથી તે જિંદગીનો અફસોસ. કોઈ વૃદ્ધ જૂની વાતોમાંથી છૂટવા વર્તમાનમાં કૂદવાનો પ્રયત્ન કરતો. ગામમાંથી કોણ દુબઈ મસ્કત અબુ ધાબી ગયું, કોની સગાઈ થઈ, કયો નેતા ચૂંટણીમાં ઉભવાનો છે, બધા આડું અવળું જોવા લાગતા અને કશું ન સાંભળવા છટપટાતા. થોડી ખામોશી પછી ફરી સાગર તરંગ હીરાવર્તી સુગાર પાસા જેવા વાહનોના નામ સંભળાતા. તૂટક તૂટક ચાલતી વાતોમાં ખાંચા આવી જતા. એક વાત પૂરી થાય એ પહેલા બીજો પોતાનું વાહન લઈને આવતો. નવા વાહન, નવા નકુદા, નવા શેઠ, નવું વાહન અને નવા તોફાન. જૂનું બધું
वर्तमान बनी जतो ये बात पण अधूरी रही जत कोई क्रम रहतो नहीं कोई शुरुआत की कोई अंत नहीं बातों की बच्चे आवी जती खाली जग्यामां थाक हताशा भारी श्वासोच्छ्वास अने खांसी बड़खानी ताम थूकती रहती मोटा थया पछी एमने याद करूं त्यारे ए लोको निर्जन टापू पर बैठेला देखाय छे એમણે કોઈ કુવા ધમ પર વાવ તો બાંધવાનું નહોતો ધૂપ દીપ અગરબત્તી લોબાનથી દરિયાને વાળની પૂજા કરવાની નહોતી કોઈ માલ મદદરીએ વાંબવાનું બાકી રહ્યું નહોતું લંગર નાખવા પડે એવું કોઈ બંધન એમના માટે રહ્યું નહોતું ગુસ્સે ચડવાની બધી મોસમ ખતમ થઈ ચૂકી હતી પવન પડેલો જ રહે છે શઢના ધીરે ધીરા થઈ ગયા છે સમયના ચાંચિયાએ એમને લૂંટી લીધા છે હું દાદાજીને જોતો એ અર્ધ ઉગાડી આંખે બધાને જોતા હોય બધાની વચ્ચે હોય છતાં એની સાથે ન હોય મોઢું ખાલી ખાલી કશું ચગડ્યા કરતો હું એનું ધ્યાન ખેંચવા માંગતો હતો પણ અટકી જતો જાણે એ સ્થિતિમાંથી એને બહાર લાવવા કોઈ મોટું પાપ હોય સભાન થઈ ઉઠતો કે હું એ લોકોમાં નથી મારે સમય શોધવા પૈડું ઉપાડી મેદાનમાં ગોળ ગોળ ફરી આવતો મારો સમય શોધવા પૈડું ઉપાડી મેદાનમાં ગોળ ગોળ ફરી આવતો હું પણ ક્યાંય પહોંચી શકતો નહીં અને દાદાજીની બાજુમાં બેસી જતો ઉઠે બેઠેલા લોકોમાં કશો ફરક પડ્યો ન હોય જાગતા હોય છતાં ઊંઘતા ઊંઘમાં પણ અંદરથી જાગતા લાગે એ જાગવું અલગ હતું આંખો ખોલ્યા પછી એ લોકો જોવા માંગતા હશે કે દુનિયા દરિયાની આટારમાં દટાઈ ગઈ હતી એકાદ જણ સપાળો જાગ્યો હોય એમ અચાનક ઊભો થઈ જતો ઘટના જેવું કશું બનતું બધા એની સામે માથું ફેરવતા એ ચાલવા લાગતો ન વિદાય ન ફરી મળવાની વાત એ ક્યાંય જઈ રહ્યો હોય એવો ભાવ પણ થતો નહીં ઉઠલા પર કોઈ જગ્યા ખાલી પડતી નહીં જાણે ત્યાં કોઈ બેઠું જ નહોતું બાર ગામથી આવી બસમાંથી ઉતરેલું મજાનું પેસેન્જર થેલી ઉપાડીને આવતું દેખાય તો બધા એકબીજાની સામે જોતા જાણે પૂછતા હોય કે આને આ ગામમાં આવવાની શું જરૂર નથી ખાલી મેદાનમાં ધૂળનો વંટોળિયો ઉઠે છાપાનું રોજા ગાયોએ ચાવેલી ઘાસ થેલી કૂતરાએ ફફડાવેલા કાંતી હવામાં પડેલા ઘસરકા ઘસડા તપકનો ભણકાર બંધ હવેલી અને ખલાસીઓના ઘરોમાંથી ઉડતો ખાલી બધું જ ઉપર ઉઠે અને લપી પડે વૃદ્ધો સુસ્ત આંખો ખોલે ફરી નીચે બંકોળો નજીક ખેંચે અને પછી કોઈ સંકેત થયો હોય એમ ઊભા થઈને ચાલવા માંડે બધાની પીઠ દરિયા તરફ હોય દાદાજીને હું પણ શેરીમાં પડતા પડછાયમાં ચાલવા લાગી હું દાદાજીનો હાથ પકડું એ ચમકી ઉઠ્યા હોય એ મારી સામે જોવે જાણે હું કોણ છું અને શા માટે છું એ યાદ કરવાનો પ્રયત્ન કરતા દરિયાની ગંધમાં દાદાજીના પરસેવાની અને ચગણની તમાકુની ગંધ પડતી થોડો મોટો થયો પછી મને દરિયાની અલગ ગંધ આવવા માંડી હતી રાતના પવનમાં દરિયાના ભેજની ગંધ ઉભેલા હતી માછીમારોની હોડીમાંથી માછીમારની ગંધ આવતી શંખલા છીપલામાંથી દરિયાના અંતસ્તરની ગંધ ઉઠતી કિશોરાવસ્થામાં સૂકી અને ભીની રેતીની ગંધ વચ્ચેનો તફાવત પકડાયો હતો ભરતી અને ઓઠના અલગ અલગ પાણીની ગંધમાંથી આવનારી જિંદગીના અર્થ સમજાવવાની શરૂઆત થઈ ગઈ હતી નાનપણમાં દાદાજીની નજરે જોયેલો દરિયો પાછળથી મારી નજરે દેખાવા લાગ્યો હતો ક્યારેક એ મ્લાન અને ઉદાસ લાગતો જાણે પોતાનું બારું વેતીથી ભરી દેવાના અપરાધ ભાવમાં હિજરાતો હોય કાંઠા સુધી પહોંચતા પહેલા એનો ઉન્માદ અચાનક ભોંઠો પડી જતો મોજા ઊંચા થતા પણ એમાં જ્ઞાની હોય અમારા દરિયાને ભરતીમાં રસ રહ્યો ન હતો ભરતી ટાણે ઓટમાં શરી પડવાની ઉતાવળ દેખાતી એ પોતાનું સત્પગ ઉગાવી માછીમારોની હોડીઓની અવર જવરથી પ્રસન્નતા તરંગોમાં સમેટાઈ ગયો હતો બદલના બધા વામ મોરો ફેરવા વિના ક્યાંક ખોવાઈ ગયા એક સમયે એકબીજાને અઢેલીને ઉભેલા વાળોની વચ્ચેથી એક મોટું મોજું પણ માંડ પસાર થઈ શક્યું હવે આખો કાંઠો ખાલી થઈ ગયો હતો અમારા દરિયાને દીવાદાંડીની શરફ હતી આખો ગામ કોઈ ઉથાળ હેઠળ જીવતું હતું મધદરિયાના તોફાનોનો પડકાર સામી છાતીએ જીવી લેનાર લોકો રેતીથી ગુરાયેલા બારાનો સંકાર જીવી શક્યા નહોતા
એમ સમાંતરે નવી પેઢી દરિયાને બાજુ મારસેલી નવેસરથી જીવવાનું શરૂ કરવા મથતી હતી. એમણે પાન પીળી ચા નાસ્તા રસકસની નાની નાની દુકાનો કરી હતી. રેકડી ફેરવતા હતા. કેટલાક બસ અને ટ્રક ચલાવવા લાગ્યા હતા. થોડા જણા આરબ દેશોમાં કામ કરવા ગયા હતા. નવી પેઢી માથે હાથ દઈને બેસી રહી શકે નહીં. એમણે લંગર સઠ અને પરમાણના સપના દાટી દેવાના હતા. જહાજવાળાના બધા રડ્યા ખડ્યા વાણમાં પૂતી કાપડું રહ્યું નહોતું. એ વાણો અમારા બદરથી ખેપ કરવાના નહોતા. બોલી બદલાઈ રહી હતી. જૂના શબ્દ ભૂસાવા લાગ્યા હતા. ખારવાણો એ દરિયાકાંઠે નેચું કરીને વાત જોવાની નહોતી. ગામમાં શરૂ થયેલી કોલેજમાં છોકરા છોકરીઓ ભણવા લાગ્યા હતા. દરિયાએ માણ વૃદ્ધ્યા પણ જીવન વૃદ્ધિ શકે નહીં. એમને બુરાયેલા કાંઠાની સામે પાર નીકળવાની તૈયારી શરૂ કરી દીધી હતી. દાદાજી ખારવાણો ઘેર જતા એમની પાસે સચવાયેલી સાગર સફરની વાતો સાંભળતા. ઘેર આવીને એ વાતો પેઢીના હિસાબ કિતાબ રાખવાના પૂરા રેલા ચોપડામાં લખી લેતા. કહેતા, વીતી ગયો એને ભૂલવા ન દેવાય. હું દાદાજી સાથે કોઈને ઘેર ગયો હોઉં ત્યારે વીતેલો સમય મારી ભીતર ઉઘડતો. દરિયા ખેડૂત સમાજની કેટલીય વ્યક્તિઓ જીવંત થઈ ઉઠતી. હું માની શકતો નહીં કે બધી વ્યક્તિ અને અત્યારે સુમસામ થયેલી શેરીઓમાં એક સમયે સદેહ ભરતી હશે. એ કવિબેન ખારવણ હતી. માત્ર પુરુષોને જ દોષે ચડવાની છૂટ હતી ત્યારે કવિબેન એના વર મીઠુના વાણ રામપાસાની નાકુદા બની દરિયા અને જેમ દિશાને જજુવી હતી. દરિયામાંથી માંડ માંડ પાછો આવેલો એક જણ એના દુઃસ્વપ્નમાંથી બહાર નીકળી શકવાનો હતો. રાતના અંધકારમાં એની બૂમ સંભળાતી, બચાવો બચાવો. એણે પોતાનો બચાવવાની બૂમો પાડી ન હતી. સાથીદારોને બચાવી ન શકવાની યાતનાની અંધારી ગલીમાં બૂમો પાડી હતી. એની ચીસોના પડઘા પડતા અને ગામ જણે જણ સફાળો ભેટું થઈ જતો. એ લોકોમાંથી કેટલાય પારકાદીશોની જેલમાં સંભળ્યા છે. ચાંચિયાભાઈ પકડ્યા છે અને માંડ માંડ છૂટીને અધમુવા જેવા ઘેર પાછા આવ્યા છે. એમણે દરિયાના મોજા અને ધીમાર વરસાદનો માર ખાધો છે. ડૂબતું વાણ બચાવવા એમાં ભરેલો માલ ના છૂટકે દરિયામાં વાણો છે. અફાટ જળમાં ઉથલી પડતા સાથીદારોને ફાટી આંખે જોયા છે અને કશું જ ન કરી શકવાની લાચારીમાં મૂંગા થઈ ગયા છે. હાથમાં આવી તે પકડી કાંઠે પહોંચવા જજુમ્યા છે. ઘણી ગોસ હેમ કેમ કિનારે લાગરી છે. ઘણી અધૂરી રીતી છે. બન્યું ગમે તે હોય એ લોકોએ છાતીમાં હા ભરી રાખી છે. મસ્તક હંમેશા ઊંચું રાખ્યું છે. એમણે દરિયાના આકાશમાં પૂનમનો ચાંદો જોયો છે. કાળબિંદ ખડક જેવા અંધારાને તાક્યા કર્યું છે. આખા દિવસના કમરતોડ કામ પછી ઢોલક ખજરીના તાલે અને મંજીરાના રણકારે દરિયાને ભજન સંભળાવે છે. વાવડાનો મિજાજ પાકી સરગ ફેરવા છે. આકાશમાં તારા જોઈ સુકાન ફેર્યું છે. ક્ષિતિજ પર ઉડતા આવતા પંખીઓના સંકેત પરથી નજીક આવતી જમીન સુધીનું અંતર માંડ્યું છે. એ લોકોએ વાળના તૂતક પર ઉભા રહી દૂર સરકતા પરિવારજનોને અલોપ થતા જોયા છે. પાછા આવતી વખતે કાંઠાની ભીડમાંથી એમને શોધ્યા છે. ખારવાણની બંધ આંખો અને ખુલ્લા હોઠ પર રાવણપત્રીનું ફૂલ ફેરવનાર ખારવો એના આંસુ લૂછવાટાને હાજર રહ્યો નથી. બુલંદ અવાજે સાથી ખલાસીઓને જોમ ચડાવ્યું છે અને કોઈ જોવે નહીં એમ વાણને દુસ્કું ભરી લીધું છે. દરિયો એમના માટે સઢ જેમ ખુલ્યો છે અને સઢ જેમ આપ્યો છે. હું દાદાજી સાથે ગામની સુધી શેરીઓમાં ફરતો ત્યારે મને લાગ્યું કે બધા પણ અમારી સાથે ચાલી રહ્યા છે. ખાતરી કરવા આજુબાજુ જો તો કોઈ ન હોય. શેરીઓ ખાલી ગામમાં સો થોડેક દૂર એક દરિયો ફાલો ફાલો ઉછળા કરતો. ચોમાસું બેસે એ પહેલા ભયાનક વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી. પિતાજી ઓફિસમાંથી સમાચાર લાગ્યા હતા. રેડિયો પણ બોલતો હતો કે જોરદાર પવન ફૂંકાશે. દરિયાના મોજા ખૂબ ઊંચા ઉઠશે. ભારે વરસાદ પડશે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી હતી. બાપુજી અમને કીધું થોડા દિવસ દરિયે જજવી. સાંજ પછી પવનની ઝડપ હતી. સવારે ઉઠ્યા ત્યારે કાળા વાદળ આકાશમાં ભેગા થવા લાગ્યા. બાપુજી વહેલી સવારથી ઓફિસ ગયા હતા. હું અને દાદાજી ઉપલી મેળીની અગાશીમાં ગયા. આજુબાજુના ઝાડવા સુસવાટા મારતા પવનમાં અફડાતા હતા. દાદાજીના કપાળ પર ચિંતાની રેખા દેખાય ભરી. મેં કોઈને કીધો નથી પણ બે દી પહેલા મને સપનો આવ્યો હતો. મેં આપણા કુવા ઉપર ધે બીઠો હતો. ધે દરિયાનો પંખી. ઈવાણના કુવે બેસે તો અપશુકન થાય. કાં તો તોફાન આવે કાં બીજી કોઈ બહુ મોટી ઉપાધિ આવે.
નેપાળી પરથી નીચે છે ખુવા પર કોઈ નહોતું પણ મને વેમ ગયો કે જોરદાર પવનમાં ખુવો થોડો થોડો ડગમગતો હતો હા ખુવો પડશે તા બહુ તોફાનમાં તૂટી જાય તો પછી કામ કરશું કાંઈ ન થાય ખુવો તૂટે તો આખો વાંડો લગડો વાહ અમે તો ઘરમાં હતા દાદાજી શું કહેતા હતા મારો હાથ પકડ્યા હાલ ક્યાં દરિયે આવામાં બાબાએ ના પાડી છે દરિયે મોજો જો દરિયે તોફાની હશે તારો બાબા તકે હું છું તારા બે વાર ચોપાટે પાછા આવી જશું જોયતા ખરા દરિયો કેવો તોફાની થયો છે કોઈને ખબર ન પડે એમ એક એક કરીને દરિયે બહાર નીકળ્યા બધા ઝાડ વિચરા નીચે વિચરતા હતા ઘણી ડાળીઓ તૂટીને રસ્તા પર પડી હતી ખરેલા પાંદડા ઉડતા હતા ગઢની બહાર ખુલ્લી જગ્યામાં પવનનું જોર વધ્યું સામા પવને ચાલુ અધૂરું થઈ પડ્યું કાચી કેળી પર થઈને જેમ તેમ દરિયે પહોંચ્યા મોજા ખૂબ ઊંચા ઉઠી જોરથી અથડાતા હતા એક મોજું તૂટે ત્યાં બીજું આવતું હતું દરિયા ઉપરથી આવતા કાળા ડિગંગ વાદળા આકાશમાં ઘેરાતા હતા પવનમાં સ્થિર ઊભા રહેવું ન હતું અમે અમારી રોજની જગ્યાએ પહોંચી શક્યા નહીં મોજાના પછડાટથી પાણી વધારે આગળ આવ્યું હતું જોશ ને કેવો ગાંડો દિવસ મેં માથું હલાવ્યું આતા કાંઈ નથી હરી બચાર કર મધદરીએ કેવા મોજા ઉછળતા છે આખો વાણ ઉપરથી નીચે સાંધે સાંધા કડેલા પી બોલતી હશે ક્ષિતિ પર વીજળી ચમકી કડા સંભળાયા ખૂબ ઉખડું ઉખડું થાય છે સુખાન જાયો ચલાતો નથી વાણ ઘડીકમાં આ બાજુ પલટી મારે છે ઘડીકમાં આ બાજુ કોઈ જણ સીધો ઉભો રહી શકતો નથી જોશ ને જોવાનું શું હતું મારી નજર સામે કોઈ વાણ નહોતું ન કોઈ ખલાસ પવનના સુસ્પાટા ઝઘડા મોજા કાઢ્યા થયા દૂરથી ઉછાળ આવે મોજું દરિયાના પેટાળમાંથી ઊભું થાય નાગની હજારો ફેણની જેમ આગળ વધે અને નીચે ઉછળે ફી મને પગ સુધી આવતા આંખો આંચી નાખતી વીજળી અને કાન ફાડી નાખે એવા કડાકા અને બીક લાગતી હતી દાદાજી જલ્દી ઘેર પાછા ચાલે તો સારું પણ એ તો જુદી દુનિયામાં ખોવાઈ ગયા હતા મોટા મોટા છાટા પડવા શરૂ થયા મેં દાદાજીનો હાથ ચાલ્યો ભા ઘરે હાલો આટલામાં ડરી ગયો એ અનિચ્છાએ પાછા વળ્યા ઘર સુધી પહોંચીએ એ પહેલા વરસાદ તૂટી પડ્યો આખો દિવસ વણ થયો વરસતો રહ્યો પવનની ઝડપ ઘટતી ન હતી આંગળાનો કુવા તો માપતી તેમ ડોલતો હતો બપોર પછી સમાચાર આવવા લાગ્યા નદીમાં પૂર આવ્યું છે ગામમાં બધે પાણી ભરાયું છે અમારી બાજુ ચોમાસામાં પણ ઓછો વરસાદ પડે ગામમાં ભરાયેલું પાણી કાઢવાનો માર્ગ નહોતો કેટલાક ઘરમાં પાણી ભરાયું હતું દાદાજી કહ્યું પાણી ઊંધી તાણ મારશે તો બધા ઘરમાં ભરાશે અમારી શેરીમાં જાણે નદી વહેતી હતી શેરીનું પાણી ડેલીમાંથી આંગણામાં આવતું હતું થોડું બચશે તો ઘરમાં આવશે અમે ઉંમરે ઊભા હતા બાપુજી ઓફિસમાંથી આવી શકે એમ નહોતા દાદી માળા લઈને ખાટલે બેસી ગઈ હતી બા હોશિયારી રાખતી હતી પાણી ઘરના ઉંમરને અડકવાની તૈયારીમાં હતું દાદાજી એમ ઉપાડી પાણી ઉરે જવો પડશે હરી તારી બાઈને કે બાલદી તગડા લઈ આવે તકડ રાખો ઉતાવળ કરો બાદવડતી બધું લઈ આવી દાદાજી બાલદી લઈને આંગણામાં દોડી ગયા ગામઠ કાઢો એની બહુ સંભળાય એ બાલદી પાણીમાં ભરી ભરીને ડોલ બહાર ફેંકતા હતા કામટ મારા દી પૂછા વિના રેવાયું નહીં વાણમાં દરિયાનું પાણી ભરાય ને ઈ લે તમે જોર કર પાણી કાઢ હું દાદાજીની સાથે જોડાઈ ગયો બા પણ ગમેલામાંથી ઘામટ કાઢતી હતી દાદાજી વચ્ચે બૂમ પાડતા હતા બા બેલી હોશિયાર જોર કરો જોર કરો આસરમાં લાજ રાખજે ઘરમાં પાણી ના આવે મારો ગોવિંદ ઓફિસ થી એમ કેમ ઘરે આવી જાય વરસાદની ઝડી અને ગાજવીજની વચ્ચે એના બોલ સંભળાઈ જતા હતા એવો એક ધારો વરસાદ વરસતો હતો સવારથી લાઈટ બંધ હતી દાદી ઓરડીમાંથી બહાર આવી મશરીના અંધારામાં ઊભી ઊભી માળાના મણકા પહેરતી આ ઉઠતી હતી શેરીના દસમસતા પાણીનું વહેણ એક ધારમાં ગળામાં આવતું હતું ઘામટ કાઢવાના અમારા તંતોડ પ્રયાસને કોઈ અર્થ રહેતો નહોતો દાદાજી વચ્ચે વચ્ચે આંગળા પડકારા કરીને મને જોમ ચડાવતા હતા હું થાકી ગયો હતો બાઈ થાકી ગઈ હતી પણ દાદાજી આડું બોલું જોયા વગર પાણી ઉડે ચાલતા હતા જોર લગાવે હૈ જા સાંજ પછી વરસાદનું જોર ઘટ્યું શેરીમાંથી પાણી વરસાવા લાગ્યું વરસાદ સાવ થઈ ગયો પછી ત્રણ દિવસ સુધી આંગણામાં પાણી ભરાયેલું રહ્યું એ ત્રણેય દિવસ દાદાજી ખાટલામાંથી ઊભા થઈ શક્યા નહોતા એમનામ આટલું બધું જોર ક્યાંથી આવ્યું હતું એ કોઈ સમજી શક્યું ન હતું એનું કારણ એકલો હું જાણતો હતો અને પહેલી વાર દરિયે મારી બા અને દાદી લઈ ગઈ હતી
અમારા કુટુંબમાં એક રિવાજ હતો ઘરનો પહેલો દીકરો 2 મહિનાનો થાય પછી એને દરિયે જાય કુટુંબની મહિલાઓ જાય છોકરાના માથે દરિયાનું પાણી અડાડે શરીરે છાંટણા કરે થોડીવાર દરિયા સામે આરોટા દીવો કરી નાળીએ પૂરી દરિયાની પૂજા કરે એ પ્રથા ફક્ત અમારા કુટુંબમાં જ હતી ગામમાં બીજે ક્યાંય નહોતી એ પ્રથા ક્યારે શરૂ થઈ એ વિશે કોઈ જાણતું નહોતું દાદાજી પણ નહીં દાદીએ કહ્યું તારો બાબા 2 મહિનાનો થયો તેની હું મારી સાસુ મોટી નણંદને દરિયે લઈ ગઈ હતી એના પગ પાણીમાં બોલ્યા તે ભેરો ભેખા કાણી ગોવા મંડ્યો દાદાજી ઉભે દરિયાનો પહેલો ધ્રાસકો ખમી જાય ને એને દરિયો ઓરો આવવા દે જોસ ને તારો બાપ દરિયાને કેવો છેટો પાડે ઉવા ફરવાય ન જાતો દરિયા સામે જોવા સામે છાતી ખપે હરી છાતી હે દાદી હું રોયો તો ના ના તું તો હસતો તો ને તમે પા એમને યાદ જ ન હોય એવો જવાબ એમને મેં તાના મારી માના હાથમાંથી સીધી દરિયામાં ઠેક મારી દીધી 2 મહિનાના મારા દાદા દરિયામાં ડૂબકી મારતા હોય એવું દેખાય હું હસી પડે પાણીમાં ગરકાવ થઈ ગયેલા બાળકનું માથું થોડી વારે મોજા વચ્ચેથી બહાર નીકળે છે નાનકડા શરીર પરથી પાણીના રેલા નીકળે છે ભા ઈવો હોય તો તમારા બાબા કાકા ની બધા તો 2 મહિનાના થયા તી બેરાજ્યાને પેલી ખેપ કરવા વાળે ચડ્યા છે અમે ત્રણે હસી પડ્યા હું નેવીના જહાજના તૂતક પર મધતરી ઉભો હોઉં ત્યારે વિચારતો મારો દીકરો જન્મશે ત્યારે ઘરના બધાને દરિયા વચ્ચે લઈ જઈશ મારી બાઈને કહીશ તારા પુત્રના માથે મધદરિયાના પાણીના સકન કર સંકો ઉઠ્યો એ વખતે દાદાજી અમારી સાથે હશે અત્યારે તો એ ઘરમાં ખાતે સૂતા છે કેટલાય દિવસથી દરિયે જઈ શક્યા છે હોય મને તો ખબર પણ નથી કે આ ઉંમરે દરિયે જતા હશે કે કેમ એમનાથી ખૂબ દૂર થઈ ગયો છે એક ઉંમરે પડછાયાની જેમ એમની સાથે રહેતો હવે એમના વિશે કશું જાણતો નથી એમની પાસે પહોંચીને કહીશ બાપા જલ્દી સાજા થઈ જાઓ તમે મને તમારો દરિયો બતાવ્યો હું તમને મારા દરિયા બતાવીશ એમનો દરિયો મારા દરિયા એ વિછળતા મોજા એ જ ખારો પવન દરેક દરિયામાંથી ઉઠતી એક સરખી ગંધ છતાં અમારા બંનેના દરિયા અલગ થઈ ગયા હતા હું છઠ્ઠા ધોરણમાં આવ્યો ને એ દિવસોમાં અમારા ઘરનું વાતાવરણ ખૂબ તંગ લાગવા માંડ્યું હતું જાણે ઘરમાં બે ભાગ પડી ગયા હોય એક બાજુ દાદી બાબુજી અને ભાઈ બીજી બાજુ દાદાજી કોઈ અગત્યની બાબતના નિરાકરણ ઉપર પહોંચી શકાતું ન હોય એવો અજંપો હતો દાદાજીની પ્રવૃત્તિમાં ખાસ ફરક પડ્યો નહોતો એ પોતાનામાં મસ્ત રહેતા મને કંઈ સમજાતું નહીં હું ઘરના કોઈ નિર્ણયમાં મારો મત આપી શકું એમ હતો નહીં અંદર અંદર મસલત ચાલતી હું એમની વચ્ચે જઈને જઈ ચડું તો ધીમા અવાજે ચાલતી વાતો બંધ થઈ જતી ખસું પછી વાત પાછી આગળ ચાલતી કદાચ એમણે મને દાદાજીના પક્ષમાં માની લીધો હશે મને એ ગમતું હતું એક સાંજે દાદાજી ઘરમાં નહોતા દાદી બાપુજીની કહેતી હતી વાત કરી છે પણ માનશે નહીં ભાઈ સમય બદલાયો છે એમણે પણ બદલાવવું જોઈએ જે કરી વિચારીને કરજે એકવાર મગજ છટક્યો પછી કોઈ ના નથી એટલી વાત યાદ રાખજે કોણ બદલવાનું હતું કોણે બદલાવવાનું હતું દાદાજી એ શું કરતા હતા કે એમણે બદલાવવું પડે એ ઘરની કોઈ બાબતમાં માથું મારતા નહીં એમના બાંધેલા નિત્યક્રમમાં રહેતા બજારમાંથી શાકભાજી તાલે બપોર પછી લાઇબ્રેરીમાં બેસે સાંજે તો વકીલ ડોક્ટર ગામના આગેવાનો સાથે બગીચામાં બાકડા પર બેસે હું અકળાયો હતો મારા ઘરમાં દાદાજીનું શું ગમતું નહોતું રવિવારે ઘટસ્ફોટ થયો હું અને દાદાજી દરિયે ત્યાં આવ્યા પછી નાસ્તો કર્યો દાદાજી ઊભા થયા એક મિનિટ બાદ બાપુજી કહ્યું દાદાજી કહેતા હું પણ ઉપર ભાર એક વાત કેવી છે કે એમાં આવો ખચકાચ કા વાત જરા નાજુક છે આપણા ઘર આપણું ઘર જૂનું થયું છે ઘણું સમારકામ માંગે છે આટલા મોટા ઘરની આપણને જરૂર પણ નથી મને પ્રમોશન મળશે ત્યારે આપણે કામ પણ છોડવું પડશે સીધે સીધો બોલ ને કેવા શું માગસ
આપણે આ ઘર વેચી નાખ્યું છે, મેં તો પાસ કરી છે, હમણાં ભાવ સારા આવે છે, પછી રહેવા ક્યાં જશે? ગામ પર પુલ બાજુ નવા પ્લોટ પડે છે, ત્યાં નવું ઘર ગામ પર. દાદાજી તાળું કાઢી ગયા. હું ગામ પર રહેવા નહીં આવું, તમારે જાણવું હોય તો તમે જાણો. ઉભા થઈ ગયા દાદાજી. દાદીએ રોક્યા, ગોવિંદ ની વાત તો પૂરી સાંભળો. ઉભા રહ્યા, ભલે તમે ના પાડશો તો હમણાં ઘરની વચ્ચે એક કામ કરીએ, ઉપલી મેળીમાં બે ત્રણ રૂમ બાંધી શકાય એમ છે, આંગણામાંથી સીધો દાદરો કરીએ તો ઉપલી મેળીમાં અલગ ઘર થઈ જાય, ભાડે આપી શકાશે, આમ પણ ત્યાં કચરો ભર્યો છે. દાદાજીએ જવાબ આપ્યો. થોડી વાર દીકરા સામે જોતા રહ્યા, પછી ધીરે ધીરે ચાલતા ડેલીમાંથી બહાર નીકળી ગયા. બપોરે જમવા જાણે પણ આવ્યા નહીં, બધાને ચિંતા થઈ. હું આખે બપોર ઘરમાં આંટા મારતો હતો. બાપુજી સ્કૂટરથી એમને શોધવા ગયા, ક્યાંય દેખાયા નહીં. સાંજ પડે પહેલા હું દરિયે ગયો, એ અમારી રોજની જગ્યાએ બેઠા હતા. આખો બપોર આવા તડકામાં દરિયે બેસી ભા એમણે મારી સામે છે હાથ પકડી નજીક થઈ હરિ. હા, ઉપલી મેળી ખાલી નહીં કરવી, નહીં કરીએ, આપણો ઘર વેચવા નહીં કરવી, નહીં દઈએ. તું મારા ભેરો છો ને? ઘરના બધા તમારા ભેરા જ છે. હવે ઘેર આવે કોઈ એક ખાતો નથી. એમણે બંડી પહેરી, દરિયામાંથી ખોબામાં પાણી લઈ મોઢું ધોયું, મારો હાથ પકડ્યો, પછી છોડી દીધો. એ દિવસે હું એમની આગળ ચાલ્યો હતો, એ મારી પાછળ પાછળ આવ્યા હતા. બાપુજીને પ્રમોશન મળ્યું ત્યારે હું આઠમા ધોરણમાં હતો. એમની બધી નાયબ મામલતદાર તરીકે બીજે ગામ થઈ ગઈ. અમે બધાને સાથે લઈ જવા માંગતા હતા. દાદાજીએ તો નાજ પાડી હતી, હું પણ જઈ શકું નહીં. બાપુજીની બદલી શાળાના સત્રની વચ્ચે થઈ હતી, હું અધ વચ્ચે શાળા છોડી શકું એમ નહોતો. બાપુજી એકલા ગયા, નવી જગ્યાએ એકલા ફાયો નહીં. થોડા મહિના પછી બાઈને લઈ ગયા. એ શહેરની હાઈસ્કૂલ સારી નહોતી. બાપુજીએ નિર્ણય કર્યો કે મારે અમારા ગામમાં આવવાનું, ઘરકામ અને રસોઈ માટે આખા દિવસની કામવાળી રાખી. હું અને દાદાજી અમારા ઘરમાં અમારાથી થાય એટલી મદદ કરતા. બા બે ત્રણ મહિને થોડા દિવસ આગળ મારી જતી. મારું જીવન બદલાઈ ગયું હતું, જવાબદારીનું ભાન થવા લાગ્યું હતું. દાદાજીનો નિત્યક્રમ પણ બદલાયો હતો. એ સવાર સાંજ ભાઈબંધો પાસે જતા પણ જલ્દી ઘેર આવી જતા. મારે અભ્યાસ પાછળ વધારે સમય આપવો પડતો હતો. એસએસસી અને બારમામાં મને સારા ગુણ મળ્યા. બાપુજી ઈચ્છતા હતા કે હું કોલેજના અભ્યાસની સાથે સિવિલ સર્વિસની પરીક્ષામાં તૈયારી કરું. મેં મારી કારકિર્દી વિશે ખાસ વિચાર્યું હતું. હું અમદાવાદની સારી કોલેજમાં ભણી છું, એ માટે બાપુજી ત્યાં બદલી કરાવવાના પ્રયત્ન કરતા હતા. એ ત્યાં થાય ત્યાં સુધી મારે હોસ્ટેલમાં રહેવાનું હતું. હું શહેરમાં એકલો રહીશ એ વિચાર દાદાજીને ગમવાનો હતો, પરંતુ બીજો ઉપાય ન હતો. એ ઉખડેલા રહેવાની કે મારાથી દૂર રહે, વધારે વાત ન કરે. બાપુજી રહેવા ત્યારે મારી કારકિર્દીની વાત નીકળતી. દાદાજી લગભગ ગેરહાજર જવા બેસી રહેતા. મારો જવાનો દિવસ નજીક આવતો હતો. દાદાજી વધારે સમય ઘરની બહાર રહેતા, મારી સામે આવવાનું ટાળતા. બાપુજીએ થોડા દિવસની રજા લીધી હતી. એ અમદાવાદમાં બરાબર વ્યવસ્થા ગોઠવવા મારી સાથે આવવાના હતા. બાઈ એક બે મહિના ગામમાં રોકાવાની હતી. એ દિવસોમાં બાપુજીએ પહેલી વાર દાદા દાદીને એમની સાથે રહેવા આવવા ભારપૂર્વક આગ્રહ કર્યો. દાદા માયના નહીં. બાપુજી એક બે વાર આકડા થઈ ગયા, પણ બાઈએ વાર્યા, જરાક બચાવ તો ખરા, જરાક બચાવો તો ખરા, આ અમારે ગામ છોડવો સહેલો નથી. મને ખબર છે એ ગામ છોડવા કેમ તૈયાર નથી. શું કામ? દર વખતે પૂછે છે. હું આ દરિયો હશે, ઘણા દરિયા વગર જીવિત ન શકાય. ઈ તો ઈ થોડો વખત ચાલશે, પછી પોતે માનશે. હું પણ દાદાજી પાસે જવાનો ટાળ હતો, એમની નજીક જતા ડર તો. બાબા પછી વિના રહી શક્યો, પણ દાદાજી ન હોય એવા ગામમાં રહેવું ડૂબો ભરાયો હતો. અમે જમતા હોઈએ ત્યારે એમને ડૂસ ડૂસ ખાતા જોઈને મારો જીવ કપાઈ જતો. એમની સાથે આંખ મેળવી શકતો નહીં. મારા જવાના આગલા દિવસે દાદાજીએ મને કહ્યું, ઉપલી મેળી આવજે. ઉપલી મેળી અમારા બંને દીકરીએ જગ્યા, કદાચ મને વિદાય આપવા એ જગ્યા એમને સૌથી વધારે યોગ્ય લાગી હશે. દાદા જતી વખતે મારા પગ ભારે થઈ ગયા. એ અગાશીમાં પાળી પર હાથ દાબીને દૂર જોતા હતા. કશું જોતા હતા કે નજર ખાલી ખાલી ભટકતી હશે. ત્યાં મને યાદ આવ્યું, અગાશી પરથી દેખાતો ન હતો પણ દરિયો એ બાજુ હતો. હું
हुए में बाजू में बोल रहे हैं कर रहे हैं बेन आज पर हाथ में क्यों अपने मारी साथ जरूर नहीं मारी हथियार में दाबी नहीं पा रहा ये मौन क्षणों में बदल व्यक्ति तत्व अचानक कुछ याद आए हो एम अपने बर्डी ना अंदर ना गजवा मधी वाले ने कागज काटे मने आप लोग अंग्रेजी सामयिक दुपानु हतो एमा एक फोटो हतो थोड़ा युवान सफेद कपड़ा सफेद बूट पिकअप पिकअप सफेद बूट पिक कैप नो गणेश पहरी ने त्रिरंगा ने सलामी आपता था मैं दादाजी के सामने सो आप बधा आपणी नौका सेना ना जवान छे दरिया में रही ने देश की चौकी करे छे मैं नवाई थी मारा जवान आगला दिवसे ये फोटो शा माटे बतावता हता हरी तारा दादा ने एक बात मानीश तुम मोटो थई ने नौका सेना में जोड़े छे મેં એમના બંને હાથ પકડી લીધા એ પણ જાણે મારા બે બચ્ચે થયેલી પાકી અને ખાનગી સમજૂતી હતી દાદાજીએ મારું ભવિષ્ય સ્પષ્ટ કરી આપ્યું હતું શરૂઆતમાં બહુ વસ્તુ થાય મારું ઘર ક્યાં હું હોસ્ટેલમાં દરેક દિવસ ગણીને પસાર કરતો રાતે હું ઊંડી જતી ત્યારે આંસુ પૂછવાની શક્તિ રહેતી નહીં કદાચ એવી રાતોમાં મેં મારા ગામનું સન્નાટો વધારે તીવ્રતાથી અનુભવ હતો પહેલા વર્ષે દિવાળીનું વેકેશન બાબા પછી પાસે જવાની બદલે દાદાજી પાસે ગયો આખી રાત બસમાં મુસાફરી કરી વહેલી સવારે મારે ગામ ઉતરો વિતેલા છ મહિનામાં હું દાદા દાદીને મળ્યો ન હતો બસમાંથી ઉતરીને ક્યાં જવું એની ઓટોમાં ઉભો રહ્યો પછી બસ સ્ટેશન પાસે ઓળખીતાની ચાની દેખડી પાસે દેવ મૂકી કાચી કેળી પરથી દરિયે ગયો સવારમાં ઉઘડતા અજવાળાનો દરિયો જોયો એ સાથે જ અમારા વચ્ચેનો લાંબો વિયોગ સ્પષ્ટ થઈ ગયો હું દોડ્યો નહીં દરિયા પાસે પહોંચવાની ક્ષણે ક્ષણ મારી અંદર ઉતારતો ધીરે ધીરે ચાલતો રહ્યો દરિયા ઉપર આ છતું મસ હતું એના આવરણ વચ્ચે મેં દાદાજીને જોયા અમારી રોડની જગ્યાએ દરિયાને જોતા હતા મારા તરફ પીઠ હતી હું એમની નજીક પહોંચ્યો મારા પડછાયનો અવાજ સાંભળી ગયા હોય એમ એ માથું ફેરવ્યા વિના બોલ્યા આવી ગયો હરી મમ્મી બાજવા ભરાઈ ગયો પહેલા એ રડ્યા કે હું એની સૂતું ન રહી ભા તમને ખબર નહોતી કે હું આજે સવારની બસમાં આવવાનો છું હતી ને તારી બસ માટે એમ પૂછવા રોજ બસ સ્ટેશને જાતો તો પછી અહીંયા ક્યાં બેઠા છો હું સીધો ઘેર જાતો મને ખબર હતી તું તારા બે દાદાને મળવા સીધો અહીંયા જ આવીશ ટેક્સી નદીના પુલ પરથી વળાંક લઈ ગઢમાં પ્રવેશી હું ડ્રાઈવરના ખભે હાથ મૂકવા જતો હતો ટેક્સી ઉભી રાખ ત્યાં ઉતરી જાઓ સીધો દરિયે જાઓ ના આજે દાદાજી દરિયે બેસીને મારી રાહ જોતા ન હતા એ ઓરડામાં ખાટલા પર સૂતા હતા અધ બેભાન કદાચ પૂરા બેભાન બેભાન નહીં હોય એ મારી વાટ જોતા હતા બાપુજી સાથે સવારે વાત થઈ પછી મેં ફોન કર્યો ન હતો એમનો પણ આવ્યો ન હતો બધું બરાબર જ હશે ટેક્સી સાંકડી શેરીમાં ઘર સુધી આવી શકે એમ નહોતી હું શેરીની બહાર ઉતર્યો ડ્રાઈવરને ચાર નાસ્તાના પૈસા હતા મેં એને આજની રાત અહીં જ રોકાઈ જવા જણાવ્યું કદાચ જરૂર પડે ભાને ભોજ ખસેડવા પડે શેરીમાં ગયો આંગણાની ભીંત ઉપરથી કુવાથમ દેખાયો કુવાથમની ટોચ પર રસાથી બાંધેલું ધોરું કપડું જોયું એક કપડું શર્ટ દાદાજીએ ઉપલી મેળીની પેટીમાં સાચવી રાખેલો શર્ટનો ટુકડો રૂવાડા ઉપર થઈ ગયા એવી ખુલ્લી હતી દોડતો અંદર ગયો ડૉક્ટર દાદાજીનું બીપી માપતા હતા બાપુજી ભાઈ ઊંચી કાકા બીજા બે જણ ખાટલા પાસે ઊભા હતા હું બાપુજી પાસે ગયો એમણે મારી સામે જોયું આંખો સૂકી હતી મેં ઉઠતા ગયા ડોક્ટર ઉભા થયા બીપી બહુ ઘટી ગયું છે પલ્સ પણ પકડાતી નથી ડોક્ટર સાહેબ ટેક્સી બહાર ઉભી છે અત્યારે હોસ્પિટલમાં એમણે મારી સામે જોયું બાપુજીને પૂછ્યું હરી બાપુજીએ માથું ગયા બહુ મોડું થયું છે હરી એ ઘરમાંથી જવા માંગે છે વીરજી કાકા ડોક્ટરને મૂકવા ગયા
હું ખાટલાની ઈચ પર બેઠો, દાદાજીનો હાથ પકડ્યો, કદાચ એમને યાદ આવે. એ હાથ પકડીને હું ભાઈએ મારા ખભા પર હાથ મૂક્યો. અરે હું જવાબ આપી શકું નથી. દાદાજીની આંખો બંધ હતી, શ્વાસોચ્છ્વાસ ખૂબ ધીમા અનિયમિત હતા. એ સ્થિર સૂતા હતા, ચત્તા સફેદ દાઢી વધી ગઈ હતી. મોઢા પર પરવારી બેઠેલા માણસ જેવી અસીમ શાંતિ હતી. કોઈ ગરજની નહીં, કોઈ અસમંજસની નહીં. હોઠ મક્કમતાથી બંધ હતા, એ બંને જુદા દેખાયા. આ દાદાજીને હું પહેલી વાર જોતો હતો. આંગણાના કુવાથમ પર બાંધેલો શર્ટ એમણે તૈયારી કરી લીધી હતી. નીચે વળી કપાળ પર હોઠ મૂક્યા, ખારો સ્વર થયો. મારી આંખમાંથી આંસુ ખરી, સાવધાન થઈ ગયો. સાગર ખેડૂની વિદાય વખતે કોઈ રડતું નથી. કાક પાસે મોઢું લઈ ગયો. ભા આવી ગયો છું ભા, એમની હથેળી મારી હથેળી મળી. ભા હરી બોલું છું હરી. હોઠ થોડા ઉઠ્યા. દાદાજીના પેટાળમાંથી માત્ર મને સંભળાય એવો ઘેરો નાદ ઉઠ્યો. મધદરી ચાલતા વલોણાનો ભગવાટ. એ કશું કહેતા હતા, કોઈને ખબર નહીં પડે. હિમ દરિયામાં હાલ્યો જાયશ. ખૂબ થાક લાગ્યો હોય, હોઠ ફરી બંધ થયા. હું એ સ્વીકારવા તૈયાર નહોતો. એમણે કહ્યું હતું, દરિયો કોઈ ડી થાકે નહીં. રુસ્કુ અંદર જ દાબી રાખે. ઉભા થા ઉભા, હાલો દરિયે જઈએ. પાછળ કોઈકના હોઠ વચ્ચેથી છટકીનું રુદન સંભળાયું. આંખ ઉઘાડવામાં મહેનત પડતી હતી. જરા ખુલ્લા થયેલા પોપચા મારી સામે સ્થિર થયા. સ્મિત દેખાયું કે મારો મહેનત. મારી હથેળીમાં દબાયેલા એમના આંગળા સળવળ્યા. સાંભળું છે સાંભળું છે, એમને ખબર છે કે હરી આવી ગયો છે. ગોસે ચડવાનો ટાઈમ થઈ ગયો છે. બંદર ઉપર બાવકા ફરકતા હતા. આખું ગામ ભેગું થયું છે. બધાથી આગળ હું છું. બાજુમાં મારા બાપુજી, ભાઈ થોડી પાછળ ઊભી છે. નાળીઓ વધેરાઈ ગયા છે. સાકરના પડા વેચાઈ ગયા છે. કંકુ ફૂલ અને દૂધથી દરિયાની પૂજા થઈ ગઈ છે. સામેથી વાણ ઉભું છે, એની ધજા પરકે છે. દાદાજી સુકાન પર બેઠા છે. એમણે માથા ઉપર લાલ રૂમાલ બાંધ્યો છે. કપાળમાં કુમકુમ ચોખાનું તિલક છે. વાણ ધીરે ધીરે ઘસવા લાગ્યો, મોરો ફરવા લાગ્યો. દાદાજીએ હાથ ઊંચો કર્યો, માથે બાંધેલો રૂમાલ છોડી હલાવ્યો. વાણ ધીરે ધીરે બારામાંથી બહાર નીકળી ગયો. દાદાજી હવે દેખાતા નથી, એ એમની ગોશમાંથી નીકળી ગયા છે. દૂર જતા વાળનો આકાર નાનો થતો થતો ટપકા જેવો થઈ ગયો. પછી તો એ પણ નહીં, માત્ર દરિયાનું અફાટ જળ દૂર દેખાતી ક્ષિતિ છે. એક એવો સફેદ પ્રદેશ જ્યાં દરિયો અને આકાશ એક થઈ જતા હતા. મારા ભાત દરિયામાં હાલ્યા ગયા હતા. નવા કાંઠે ઉતરશે. ત્યાં અગાઉ પહોંચેલા બધા સાગર ખેડૂતો એમની વાટ જોતા હશે. એમની સાથે પડી જતા પહેલા ભા પાછળ વળીને જોશે. ભાને દેખાશે. અમારા ગામના દરિયે એક છોકરો ધીમી રેતીમાં ઘર બનાવે છે. બીજું કોક પણ એની સાથે છે. એ રેતીમાં નીક બનાવી દરિયાનું પાણી ઘર સુધી લાવે છે.